नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजरात नो एक अगत्य नो टॉपिक लई रहा छे। आज जे गुजरात नी कोई पण एग्जाम नी अंदर तमने काम आवशे। क्लास थ्री नी अंदर गुजरात नी अंदर आपणे जोईए छे के फॉरेस्ट नी जे एग्जाम आई रही छे एना माटे पण आ इम्पोर्टंट लेक्चर छे। अने हाल कोई बीजी अधर्स एग्जामो जे आवशे गुजरात नी एना माटे पण आ एक इम्पोर्टंट लेक्चर छे। तो आज आप गुजरात नी पशु संपत्ति विषय नो अभ्यास करीशुं। હમણાંથી જે પેટર્ન આપણે જોઈએ છે એની અંદર આ પશુ સંપત્તિનો પણ એક મહત્વનો રોલ રહેલો છે અને જે એક્ઝામની અંદર આના લગતા ટોપિક પણ આપણને પૂછાય છે, બરોબર? હાલ તલાટીની એક્ઝામ ગઈ, એમાં ખારા ઈંટના પ્રશ્નો આપણે જોયા હતા જે ક્લાસ થ્રી ની અંદર પૂછાયેલા છે। અને ખાસ તો જે ગુજરાતની પશુ સંપત્તિની આપણે વાત કરીએ છે તો भारत अंदर सौथी वधु पशु संपत्ति आखा दुनिया अंदर भारत अंदर आपणे जोवा मळे छे पशु संपत्ति। तो एक महत्वनो आपणो एक सिलेबस नो पॉइंट छे पशु संपत्ति, जे आजे आपणे जोईशुं, बरोबर? तो अहींया जोईए छे गुजरातनी पशु संपत्ति। ओके, चलो हवे गुजरातनी पशु संपत्ति नो आ जे वीडियो आपणे स्टार्ट करीए छे तो अहींया पहेला जोईए समग्र भारतना संदर्भमां पशुपालननी बाबतमां गुजरातनी स्थिति ए घणी बधी सारी छे। गुजरातनी स्थिति आपणे समग्र भारतनी अंदर केवी छे? आपणी सारी छे, बराबर? जो गुजरातनी वात करीए आपणे तो गुजरातनी स्थिति सौथी वधु सारी छे, बराबर? तो अहींया गुजरातनी अंदर ग्रामीण गुजरातमां आपणे जोईए तो सौथी मोटो वंश परंपरागत अने प्राचीन व्यवसाय ए पशु संपत्ति जोडे आपणे जोडायेलो छे। આપણને ખ્યાલ જ છે કે ગુજરાતની અંદર જોઈએ તો આજથી નહીં પરંપરાગત આપણી સંસ્કૃતિ છે જે પશુ સંપત્તિ જોડે જોડાયેલી હોય છે। ગુજરાતની અંદર ડેરી ઉદ્યોગ વિકસ્યો છે। આજે અમૂલ ડેરી આખા વિશ્વની અંદર સૌથી વધુ દૂધ ઉત્પાદક બની રહી છે ડેરી। અમૂલ ડેરી જોઈએ છે કે દરેક પ્રોડક્ટ્સ પણ બનાવે છે, બરોબર? પણ આ બધું દૂધ જે છે એ આપણા ગામડાના લેવલથી પહોંચતી હોય છે। એ જ રીતે અમૂલ ડેરી જોડે જોડાયેલી બીજી બધી સંસ્થાઓની પણ વાત કરીએ છીએ। વર્ષ 2019 ની સ્થિતિ એ જોઈએ તો ગુજરાત દેશના કુલ પશુધનના 5% જેટલું પશુધન ધરાવે છે। અહીંયા આપણે જોઈએ ગુજરાત કેટલા ટકા પશુધન ધરાવે છે? 5%, બરોબર? અને જેમાં ગાય છે, ભેંસ છે, બકરા છે, ઘેટા છે, ઊંટ, ખચ્ચર, ગધેડા, ડુક્કર, ઘોડા વગેરેનો પણ સમાવેશ થાય છે। અહીંયા જોઈએ તો 2019 ની સ્થિતિ ગુજરાત દેશના કુલ પશુધનના કેટલા ટકા? કુલ પશુધનના કેટલા ટકા? 5%, 5% જેટલું પશુધન ધરાવે છે, જેમાં આપણે જોઈએ છે ગાય છે, ભેંસ છે, બકરા છે, ઘેટા છે, ઊંટ છે, ખચ્ચર છે, ગધેડા, ડુક્કર, ઘોડા વગેરે પ્રજાતિઓ આપણે જોવા મળે છે। ગુજરાતમાં બીજા પશુઓની સરખામણીમાં આપણે જોઈએ તો ગાય અને બળદની સંખ્યા આપણને વધુ જોવા મળે છે। બીજા પશુધનની જે જોઈએ એના પ્રમાણમાં ગાય અને બળદની સંખ્યા કેવી વધુ જોવા મળે છે? ગુજરાતમાં 100 વ્યક્તિએ 42 પશુધન આપણે સરેરાશ ઉપલબ્ધ છે, બરોબર? ગુજરાતની અંદર જોઈએ તો 100 વ્યક્તિએ કેટલું? 42 પશુધન ઉપલબ્ધ છે। 100 વ્યક્તિએ 42 પશુધન આપણે અહીંયા ઉપલબ્ધ છે, બરોબર? 100 એ આપણે જોઈએ તો 42 પશુધન આપણને અહીંયા જોવા મળે છે, બરોબર? ફરીથી અહીંયા વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર જોઈએ તો પશુપાલન બાબતમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। આપણે પરંપરાગત આપણે જોઈએ તો ગુજરાતની અંદર પશુ સંપત્તિનો પશુપાલન એ ગ્રામીણ ગુજરાતમાં કૃષિ પછી સૌથી મોટો વંશ પરંપરાગત છે। 2019 ની સ્થિતિ જોઈએ તો પશુધન ની અંદર ગુજરાત 5% પશુધન ની અંદર ગુજરાત 5% આપણે જોઈએ છે જેટલી સ્થિતિ ધરાવે છે, પશુધન ધરાવે છે, જેમાં ગાય, ભેંસ, બકરા, ઘેટા, ખચ્ચર, ગધેડા, ડુક્કર વગેરે આપણે ખાસ જોઈએ છે। બીજા પશુઓની સરખામણીમાં ગાય બળદની સંખ્યા ગુજરાતની અંદર કેવી છે? વધુ છે। આમ ગુજરાતમાં 100 એ 42 પશુધન આપણે સરેરાશ ઉપલબ્ધ છે, બરોબર? 100 એ 42 પશુધન આપણે જોવા
મળે છે બરોબર હવે આગળ વાત કરીએ થોડી તો ગુજરાતમાં પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટની વાત કરીએ તો સમગ્ર ભારતમાં આગવું સ્થાન ગુજરાત ધરાવે છે વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં 21% નું યોગદાન સાથે ભારત માટે પ્રથમ ક્રમે છે બરોબર દૂધ ઉત્પાદનની અંદર 21% સાથે 21% સાથે ભારતભરમાં આપણો પ્રથમ ક્રમ છે બરોબર તથા ભારતનું કુલ દૂધ ઉત્પાદનની અંદર કુલ દૂધ ઉત્પાદનની અંદર 7.7% યોગદાન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે આવે છે બરોબર અહીંયા જોઈએ તો વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં 21% યોગદાન સાથે ભારત કયું છે પ્રથમ ક્રમે છે સોરી ભારત પ્રથમ ક્રમે છે બરોબર ભારત પ્રથમ ક્રમે છે બરોબર અને 21% યોગદાન સાથે ભારતનો પ્રથમ ક્રમ છે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.7% યોગદાન સાથે ગુજરાતનો ચોથો ક્રમ છે ગુજરાતનો કયો છે ચોથો ક્રમ છે આમ ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓનું પ્રમાણ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પ્રથમ ક્રમે છે અને દ્વિતીય ક્રમે સાબરકાંઠા છે બરોબર ફરીથી જોઈએ તો ગુજરાતમાં પશુ દવાન અને દૂધ ઉત્પાદનની જો વાત કરીએ એમાં ઘણી બધી બનાવટો બનતી હોય છે 21% સાથે ભારત દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમ છે અને ભારતનું કુલ દૂધ ઉત્પાદનમાં 7.7% યોગદાન સાથે ગુજરાતનો ચોથો ક્રમ છે કયો છે ગુજરાતનો ચોથો ક્રમ છે આમ ગુજરાતમાં સૌથી વધુ દૂધાળુ પશુઓનું પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં આપણે જોઈએ સૌથી વધુ દૂધાળા પશુઓનું જે ચલણ છે એમાં પ્રથમ નંબરે છે બનાસકાંઠા છે અને બીજા નંબરે છે સાબરકાંઠા છે બરોબર ચલો હવે ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારા હેઠળનો વિસ્તાર જોઈએ તો સૌથી વધુ ઘાસચારા હેઠળનો વિસ્તાર કયો છે બનાસકાંઠામાં સૌથી વધુ ઘાસચારો જોઈએ તો ક્યાં જોવા મળે ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર સૌથી વધુ જો ઘાસચારાની વાત કરીએ ગુજરાતની અંદર તો આપણને કયો જોવા મળે છે સૌથી વધુ ઘાસચારો એ બનાસકાંઠાની અંદર જોવા મળે છે સૌથી વધુ આપણને ઘાસચારો ક્યાં જોવા મળે છે બનાસકાંઠાની અંદર જોવા મળે ત્યારબાદ બીજા નંબરે કયો જોવા મળે છે આપણને કચ્છમાં જોવા મળે છે તો બીજા નંબરે આપણને કયું જિલ્લો યાદ રાખવાનો છે કચ્છ બીજા નંબરે કયો જિલ્લો યાદ રાખવાનો કચ્છ મોસ્ટ હેપી છે સૌથી વધુ ઘાસચારો આપણને કયો જોવા મળે છે બનાસકાંઠા અને કચ્છમાં જોવા મળે છે સૌથી ઓછું પશુધન આપણને કયો જોવા મળે છે નર્મદા અને ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે બરોબર સૌથી ઓછું પશુધન કયા જિલ્લાની અંદર જોવા મળે છે નર્મદા અને ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે બરોબર સૌથી ઓછું પશુધન ક્યાં જોવા મળે છે એક નર્મદા છે એક ડાંગ જિલ્લામાં જોવા મળે છે કારણ કે ડાંગ અને નર્મદા એ ડુંગરાળ ભૂપુષ્ઠ ગીચ જંગલો અને વધુ વરસાદ જેવા પ્રતિકૂળ પરિસ્થિતિ ધરાવે છે કારણ કે ડાંગ અને નર્મદા કેવું છે ગીચ વિસ્તાર છે જંગલો વાળો વિસ્તાર છે બરોબર ભૂપુષ્ઠની દ્રષ્ટિએ જોઈએ અને વરસાદ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ અહીંયા ધરાવવામાં આવે છે એટલે અહીંયા પશુધન થોડું ઓછું જોવા મળે છે જ્યારે આપણે જોઈએ છીએ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ આપણે જોઈ શકીએ છીએ બરોબર કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ વાળા અને અર્ધ શુષ્ક પ્રદેશ છે બરોબર કેવો છે અર્ધ શુષ્ક પ્રદેશ છે તો અહીં ટૂંકું ઘાસ ઉગે છે જે કચ્છના બન્ની પ્રદેશમાં આપણે પશુપાલન ઉછેર માટે વધુ અનુકૂળ આવે છે બરોબર તો બન્ની ના ઘાસના મેદાનો આવેલા છે બરોબર આ એશિયાનો સૌથી ઊંચું ઘાસ કહેવાય છે અને પશુપાલન માટે કામ આવતું હોય છે બરોબર તો અહીંયા આપણે જોઈએ તો બન્નીના ઘાસના મેદાનો આપણે જોઈએ છે અહીંયા બન્નીની ભેંસ જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે આપણને જોવા મળે છે બન્નીની ભેંસ આપણને જોવા મળે છે જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે બન્નીના ભેંસના બરોબર અહીંયા જોઈએ તો ઘેટા બકરાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે બરોબર કચ્છમાં સૌથી વધુ શાનું પ્રમાણ જોવા મળે છે ઘેટા બકરાનું સૂકી આબોહવાના વિશાળ બિન ખેતીવાળા પ્રદેશો ડુંગરાળ પ્રદેશો અને ટૂંકા ઘાસના મેદાનના કારણે સૂકી આબોહવા હોય છે બિન ખેતીવાળા પ્રદેશો છે અને અહીંયા ડુંગરાળ પ્રદેશો અને ટૂંકા ઘાસના મેદાનો હોવાના કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘેટા બકરાઓની ઉછેર સૌથી વધુ આપણને જોવા મળે છે ફરીથી અહીંયા વાત કરી લઈએ તો કચ્છ જિલ્લાની અંદર ઓછા વરસાદ અને અર્ધ શુષ્ક પ્રદેશ હોવાના કારણે અહીંયા ટૂંકું ઘાસ સૌથી વધુ આપણને જોવા મળે છે કચ્છના બન્ની પ્રદેશની અંદર પશુપાલન ઉછેર માટે સૌથી વધુ અનુકૂળ છે કચ્છમાં સૌથી વધુ ઘેટા બકરાઓની સંખ્યા આપણને જોવા મળે છે સૂકી આબોહવા બિન ખેતીવાળા પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આપણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘેટા બકરાઓની સંખ્યા સૌથી વધુ જોઈએ છે બરોબર તો આ એક મહત્વનો ટોપિક છે
બરોબર એક્ઝામ ની દ્રષ્ટિએ જે આપણે સૌને બહુ ઉપયોગી થશે આ ટોપિક દરેકની જો અહીંયા વાત કરીએ તો અહીંયા જોઈએ છે કે ગુજરાતમાં ખેતી ક્ષેત્રે જો વધુ યાંત્રિકરણ થઈ હોય ખેતી ક્ષેત્રે વધુ યાંત્રિકરણ થઈ હોય તો વધુ યાંત્રિકરણ થઈ હોય અને ન થઈ હોય હોવાના લીધે ભારવાહક તરીકે કેટલાક પશુઓને ખેતીમાં પણ ઉપયોગ થાય છે જો હવે તો આપણને ખબર છે કે યાંત્રિકીકરણ બહુ સારા એવા પ્રમાણમાં થઈ ગયું છે બરોબર તો પણ હજી આપણે આ પૂરતા પ્રમાણની અંદર ગામડાની અંદર આ સંખ્યા જોવા નથી મળતી યાંત્રિકીકરણ તો એના કારણે હજી પણ અમુક જગ્યાએ પશુઓને આપણે જોઈએ છે કે ખેતીની અંદર પશુઓને ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે બરોબર જેમ કે ખેતી કામમાં જોઈએ તો બળદ છે માલ સામાનની હેરફેર માટે ઊંટ છે ઉપરાંત ગધેડા છે કચ્છર છે ઘોડા વગેરેનો ઉપયોગ થાય છે બરોબર હજી પણ આ બધી વસ્તુઓનો હજી પણ આપણે યુઝ કરીએ છીએ માલવાહક તરીકે બરોબર તો ગુજરાતમાં પશુઓના આરોગ્યની જાળવણી માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર એક એમ્બ્યુલન્સ પણ હોય છે બરોબર કરુણા અભિયાન કયું છે કરુણા અભિયાન અહીંયા આપણે જોઈએ કરુણા અભિયાન છે કયું અભિયાન છે કરુણા અભિયાન તો આ કરુણા અભિયાન છે યાદ રાખવાનું છે ગુજરાતમાં પશુઓના આરોગ્યની જાળવણી માટે કરુણા અભિયાન અંતર રાજ્યમાં 10 ગામ દીઠ એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ એક એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવે છે એક એનિમલ એમ્બ્યુલન્સ શું કરવામાં આવશે કાર્યરત કરવામાં આવશે એક એનિમલ એમ્બ્યુલન્સ આપણે જોઈએ છે કે કાર્યરત કરવામાં આવે છે બરોબર તો આમ જેનો નંબર છે હેલ્પલાઇન નંબર ખાસ યાદ રાખવાનો છે જેનો હેલ્પલાઇન નંબર છે 1962 જેનો હેલ્પલાઇન નંબર છે કરુણાનો 1962 આપણે જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે કરુણા એમ્બ્યુલન્સ આપણે બોલાવતા હોય છે જે પશુઓના દોરીના કારણે ઈજાપહોંચતી હોય છે બરોબર તો આમ ગુજરાત સરકારે ભાઈ આ એક સેવા ચાલુ કરેલી છે ગુજરાતમાં ફરી જોઈએ તો યાંત્રિકરણ પૂરતા પ્રમાણમાં થયું નથી ન થયું હોવાના લીધે ભારવાહક તરીકે આપણે હજી પણ પશુઓની ખેતીમાં ઉપયોગ કરીએ છીએ જેમ કે ખેતી કામમાં બળદ છે માલ સામાનની હેરફેર માટે છે બરોબર ઊંટ ઉપરાંત ગધેડા છે ખચ્ચર છે ઘોડા છે વગેરેનો ઉપયોગ થાય છે બરોબર અને આગળ જોઈએ હજી પણ આનો આપણે યુઝ જોઈએ જ છે હાલની તારીખમાં આપણે આનો યુઝ જોઈએ જ છે બરોબર તો અહીંયા જોઈએ છે ગુજરાતમાં પશુના આરોગ્યની જાળવણી માટે કઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે કરુણા અભિયાન 10 ગામ દીઠ એક કરુણા એમ્બ્યુલન્સ જોવા મળશે અને જેનો હેલ્પલાઇન નંબર છે 1962 જેનો હેલ્પલાઇન નંબર શું છે કરુણા અભિયાન આપણે જોવા મળશે બરોબર હવે મિત્રો આ થઈ ગઈ કરુણા અભિયાનની વાત બરોબર આપણને એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે કરુણા અભિયાન આપણને એક્ઝામમાં પણ આ પૂછાઈ શકે છે ખાસ એક્ઝામની અંદર આ બહુ મહત્વનો પ્રશ્ન છે બરોબર એની હેલ્પલાઇન નંબર ગુજરાત સરકાર દ્વારા 2014 અને 2015 થી કોઈ પણ પશુપાલકનું પશુ સારવાર વિહોણું ન રહે તે માટે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના ચલાવવામાં આવી છે બરોબર નિઃશુલ્ક પશુ યોજના સારવાર યોજના ચલાવવામાં આવી છે ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યને સિદ્ધ કરવા રાજ્યમાં પશુધનનું પ્રમાણ વધે તે માટે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કેન્દ્ર સરકારની સહાયથી પાટણ ખાતે કઈ જગ્યાએ ખાસ યાદ રાખવાનું છે પાટણ ખાતે સિમેન લેબોરેટરીનું નિર્માણ થઈ રહ્યું છે કઈ લેબોરેટરીનું સિમેન અહીંયા ફરી જોઈએ ગુજરાત સરકાર દ્વારા 2014-15 માં પશુઓનું સારવાર માટે અને પશુ સારવાર વિહોણા ના રહે માટે મુખ્યમંત્રીએ નિઃશુલ્ક પશુ સારવાર યોજનાનો અમલ કર્યો છે અને ખેડૂતની આવક બમણી કરવાની હતી 2022 આપણે લક્ષ્ય હતું ખેડૂતની આવક બમણી કરવી બરોબર તો એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પશુધનનું પ્રમાણ વધે તે માટે આપણે રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કેન્દ્ર સરકારે એક સિમેન લેબોરેટરીનું નિર્માણ કઈ જગ્યાએ કર્યું છે તો પાટણ ખાતે કર્યું છે કઈ જગ્યાએ કર્યું છે પાટણ ખાતે આપણે આ સિમેન લેબોરેટરીનું શું કર્યું છે ઉદઘાટન કર્યું છે બરોબર આમ ગુજરાતના બજેટમાં જોઈએ તો 2021-22 અંતર્ગત ગૌશાળાઓ કે પાંજરાપોળ માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓ આપણે કામગીરી કરવા માટે ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડ માટે ₹25 કરોડ અને 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની સેવાઓ માટે ₹43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે બરોબર અહીંયા જોઈએ તો ગુજરાતનું જે બજેટ હતું 2021-22 ની અંતર્ગત જો વાત કરીએ આપણે તો પાંજરાપોળ હોય કે ગૌશાળા હોય
આ ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓ કામગીરી માટે ગુજરાત સરકારે ગૌચર વિકાસ બોર્ડ, ગૌ સેવા અને 25 કરોડ અને 10 ગામ દીઠ 1 ફરતા પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેટલા કરોડની? 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ પશુને દૂધ ઉત્પાદન પર અસર કરતા કરવા ખરવા મુવાસા અને બ્રુસોલિસિસ જેવા રોગોની બરોબર સંપૂર્ણ નાબૂદી માટે કેન્દ્ર સરકારે 100% સહાય આપવામાં આવશે. બરોબર, પશુના દૂધ ઉત્પાદન પર અસર કરે છે ખરવા મુવાસા અને બ્રુસોલિસ જેવા રોગોની સંપૂર્ણ નાબૂદી માટે કેન્દ્ર સરકાર 100% શું આપે છે ભાઈ, એના નાબૂદી માટે સહાય આપશે. બરોબર, આપણને ખબર છે કે હાલ જ ગાયની અંદર એક રોગ જોવા મળે તો લંપી વાયરસ. કયો? લંપી વાયરસ. બરોબર, તો એના કારણે ઘણા બધા પશુઓના ગાયોના આપણને મોત થઈ ગયા હતા એવા ન્યૂઝ આપણે જોયા હતા. બરોબર, ચલો હવે પશુઓમાં જોવા મળતા વિવિધ રોગો મોસ્ટ ટાઈમ પી છે કે પશુઓની અંદર કયા રોગો જોવા મળે છે. બરોબર, આ ઇમ્પોર્ટન્ટ એક આખો એનાલિસિસ કરેલું છે. જો પશુઓમાં કયા રોગો આપણને ખાસ જોવા મળે છે તો પહેલા આપણે જોઈએ જીવાણુ બેક્ટેરિયા, અહીંયા રોગ આપણે આપેલા છે. તો ગડ સુડો, હેમોરેજિક સેપ્ટિસિમિયા જેને કહે છે, પછી ગાંઠિયો તાવ, બ્લોક વોટર કહેવાય છે, કાળિયો તાવ જેને એન્થ્રેક્સ કહેવાય છે, બ્રુસોલિસિસ જે ચેપી ગર્ભપાત રોગ કહેવાય છે, આવ જે બાવલુનો સોજો આવે છે. બરોબર, અને માસ્ટાઇટિસ એટલે ક્ષય, જોન્સિસ ડિસીઝ. બરોબર, પછી વ્હાઇટ સ્કાવર એટલે સફેદ જાળા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને કોલેરા. શાણાથી થાય છે? જીવાણુ એટલે બેક્ટેરિયાથી થતો રોગ છે જે પશુઓની અંદર આપણને જોવા મળતા રોગ છે. બરોબર, પશુઓની અંદર. હવે વાયરસથી થતા રોગો, તો મોવાસા, બાળિયા, ગો શીતળા, વલો, એફએમડી, પ્લેગ, લ્યુકોસિસ, પોકસ, રાનીખેત, મરકી, શ્વાસનળીનો સોજો અને સ્વાઇન ફીવર. બરોબર, સ્વાઇન ફીવર આપણે જોયું તો લંપી વાયરસ હતો એક ફેલાયેલ. કયો તો? એક લંપી. ચલો ફૂગ, ફૂગથી થતા રોગ, બ્રોકોમિકોસિસ, બ્રડર ન્યુમોનિયા, દાદર, એન્ફ્લાઇટોક્સિકોસિસ. બરોબર, પછી પ્રોટોજોવાથી થતા રોગો જેમાં કોક્સિડિયોસિસ, થેલિરિયાસિસ, એનાપ્લાઝમોસિસ અને ટ્રિપોનોમિયોસિસ જેવા રોગો થાય છે. બરોબર, તો આપણે આ એક કોષ્ટક જોયો કે પશુઓમાં જોતા આપણે વિવિધ રોગો છે જે બેક્ટેરિયાથી થતા હોય છે, જે વાયરસથી થતા હોય છે, જે ફૂગથી થતા હોય છે, જે પ્રોટોજોવાથી થતા હોય છે. આપણે જોયું અહીંયા ખાસ કે બ્રુસોલિસ ચેપી ગર્ભપાત રોગ છે. બરોબર, અને ક્ષયથી માસ્ટાઇટિસ, પછી જોન્સ ડિસીઝ, વ્હાઇટ સફેદ સ્કાવ, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને કોલેરા. શાનાથી થાય છે? જીવાણુઓથી થાય છે. જ્યારે વાયરસથી કયા થાય છે? મોવાસા, શીતળા, એફએમડી, પ્લેગ, લ્યુકોસિસ, પોક્સ, રાનીખેત, મરકી, શ્વાસનળી સોજો અને સ્વાઇન ફીવર. તો આ આખો એક કોષ્ટક છે, એક ખાસ ધ્યાનથી એકવાર જોઈ લ્યો. બરોબર, મોસ્ટ આઈએમપી આ કોષ્ટક છે આપણો. બરોબર, જે એક્ઝામની દ્રષ્ટિએ બહુ હેલ્પફુલ થશે આપણો. બરોબર, ચલો હવે અહીંયા વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્ય વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણ થકી કૌશલ્યુક્ત માનવધનના નિર્માણ હેતુ અમરેલી ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. બરોબર, અમરેલી ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ કામધેનુ યુનિવર્સિટી આપણને ગાંધીનગરમાં પણ જોવા મળશે. બરોબર, કામધેનુ ગાય અભયારણ્ય પોરબંદરની અંદર છે. અને કામધેનુ એનિમલ હોસ્ટેલ્સ જે ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ છે, જે આકોદરા છે, સાબરકાંઠાની અંદર ગામ છે. બરોબર, 2011 નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ શરૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ફરીથી જોઈએ, ગુજરાત સરકાર દ્વારા પશુ ચિકિત્સા, પશુપાલન, ડેરી, મત્સ્ય વિજ્ઞાન, શિક્ષણ,
સંશોધન વિસ્તરણ શિક્ષણ થકી કૌશલ્યુક્ત માનવ સંસાધન નિર્માણ હેતુ અમરેલી ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર. ગુજરાતમાં ગાંધીનગર ખાતે સરકારી પશુ પક્ષીની રક્ષી ઉત્પાદક સંસ્થા પણ આવેલી છે. તો ગાંધીનગરની અંદર શું આવેલું છે ભાઈ? પશુઓની પક્ષીની અને રસી ઉત્પાદક સંસ્થા પણ આપણે આવી છે. બીજું મેં કીધું ને કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી ક્યાં છે? ગાંધીનગરમાં છે. બરોબર. અને અમરેલી ખાતે સ્થાપના કરવામાં આવી હતી. કામધેનુ ગાય અભયારણ્ય છે, કામધેનુ એનિમલ હોસ્ટેલ છે જે આખોદરા ગામની અંદર છે, જે સાબરકાંઠાની અંદર આવેલું છે. 2011 નરેન્દ્રભાઈ મોદી દ્વારા એની શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ છે. આ ભારતની શું છે? પ્રથમ છે. આ ભારતની પ્રથમ છે. બરોબર. આ ભારતની પ્રથમ છે. ચલો, વર્ષ 2019 ની અંદર મત્સ્ય પશુપાલન ડેરી મંત્રાલયે પશુપાલન અને ડેરી વિકાસ વિભાગ દ્વારા 20મી પશુધન ગણતરી અંગેનો રિપોર્ટ જાહેર કર્યો. બરોબર. તો અહીંયા જોઈએ છે પશુધનની ગણતરીનો અંગેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે 20મા નંબરની હતી. બરોબર. કઈ સાલની અંદર? 2019 ની વાત કરું છું. બરોબર. એ મુજબ 2019માં સમગ્ર ભારતમાં પશુધનની વસ્તી વર્ષ 2012ની સરખામણીએ 4.6% વધી છે. બરોબર. 2012ની સરખામણીએ 2019માં કેટલા? 4.6% વધારો થયો છે. બરોબર. આપણે જોઈએ તો 4.6% વધારો જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં પશુધનની વસ્તી 5.6% ઘટીને 5% થઈ ગઈ છે. બરોબર. જો ભારતમાં વાત કરીએ તો 4.6% વધી છે. જ્યારે ગુજરાતની વાત કરું, ગુજરાતની આપણે વાત કરીએ છીએ ત્યારે 5.6% ઘટીને 5% થઈ ગઈ છે. બરોબર. એટલે ગુજરાતમાં ભાઈ આ રેશિયો આપણો છે એ ઘટ્યો છે, જ્યારે ભારતની અંદર રેશિયો છે એ વધ્યો છે. બરોબર. આખા વિશ્વની અંદર સૌથી વધુ પશુધન ક્યાં જોવા મળે છે? તો ભારતની અંદર જોવા મળે છે. આખા વિશ્વની અંદર સૌથી વધુ પશુધન આપણને ક્યાં જોવા મળે છે? ભારતની અંદર. તો 5% થઈ ગઈ છે આપણી. કેટલા ટકા થઈ ગઈ છે? 5% અહીંયા જોઈએ છે થઈ ગઈ છે. પશુધનની ગણતરીમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઘોડા, ગધેડા, હાથી, મરઘા, બતક વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. અહીંયા જોઈએ તો ગાયનો સમાવેશ થાય છે, ભેંસનો સમાવેશ થાય છે, બકરીનો સમાવેશ થાય છે, ઘેટાનો થાય છે, ઘોડાનો થાય છે, ગધેડાનો, હાથી, મરઘા, બતક વગેરેનો અહીંયા સમાવેશ આપણે જોઈ શકીએ છીએ. બરોબર. અહીંયા જોઈએ છે તો અહીંયા 2019માં જોઈએ તો સમગ્ર ભારતની પશુધનની વસ્તી 2012ની સરખામણી જોઈએ તો 4.6% વધી છે, જે ભારતની વાત કરીએ. બરોબર. જ્યારે ગુજરાતની વાત કરીએ તો 5.6% શું થઈ ગઈ છે? 5% થઈ ગઈ છે. બરોબર. તો આ જે પશુધનની વસ્તી ગણતરી થાય એના ડેટા છે આ બધા ટોટલી. બરોબર. વર્ષ 2019 થી સમયાંતરે દેશમાં પશુધનની ગણતરી કરવામાં આવશે. 20મી પશુધન ગણતરી, સોરી, વર્ષ 2019 થી સમયાંતરે દેશમાં પશુધનની ગણતરી કરવામાં આવશે અને 20મી પશુધન ગણતરી દેશમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન પશુધન માહિતી એકત્રિત કરવામાં આવી હતી. બરોબર. જે આ 20મા નંબરની હતી, જે 2019ની વાત કરીએ છીએ આપણે. બરોબર. તો જે 20મી પશુધન ગણતરી દેશમાં હતી, સૌ પ્રથમ વખત ઓનલાઈન પશુધન માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આઝાદી પછી પ્રથમ પશુધન ગણતરી 1951માં કરવામાં આવી હતી. બરોબર. તો આઝાદી પછી આપણે જોઈએ, આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી પશુધનની, પશુધન 1951માં કરવામાં આવી હતી. અને જે લાસ્ટમાં જે થઈ છે એ એમ કહેવાય છે કે 20મી પશુધન ગણતરી હતી એ ઓનલાઈન પદ્ધતિથી થઈ. કઈ પદ્ધતિથી થઈ? ઓનલાઈન કરવામાં આવી હતી. બરોબર. તો આ એક ડેટા ખાસ યાદ રાખવાનો છે. 1919માં સૌપ્રથમ પશુધનની ગણતરી કરવામાં આવી હતી. હવે થોડા અગત્યના ડેટા જોઈ લઈએ આપણે. આની અંદર ખાસ તમારે ડેટાના, ડેટા જે અહીંયા આપેલા છે એને થોડી નોટબુક્સમાં કલેક્શન કરી દેવાનું છે. તમારે નોટબુક્સની અંદર આનું જે ડેટા છે ખાસ અલગથી લખવાના છે. બરોબર. જે તમને યોગ્ય લાગે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે, બરોબર, યોજાતો તરણેતર મેળાની અંદર પશુ પ્રદર્શન માટે હરીફાઈનું આયોજન કરવામાં આવશે. પશુ પ્રદર્શનનું હરીફાઈનું શું થાય છે અહીંયા આપણે જોઈએ છીએ કે આયોજન કરવામાં આવે છે અને પશુપાલકો અને પશુપાલન સાથે સંકળાયેલી સંસ્થાઓ
પોતાનું શુદ્ધ ઓલાદના પશુઓ સાથે પશુ પ્રદર્શનની હરિફાઈ મેળામાં ભાગ લેતા હોય છે. બરોબર, તો અહીંયા જોઈએ તો એ લોકો આ મેળાની અંદર ભાગ લેતા હોય છે અને જેમાં તમામ વર્ગના પશુઓ પૈકી એક પશુની ચેમ્પિયન ઓફ ધ સોનું ઇનામ, ચેમ્પિયન ઓફ ધ સોનું ઇનામ તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં બન્ની ખાતે પણ બન્ની પશુ મેળાનું આયોજન થાય છે. બરોબર, તો આપણે બે જગ્યાએ યાદ રાખવાના છે. બરોબર, એક તરણેતર મેળાની અંદર, એક જોઈએ તરણેતરના મેળાની અંદર થાય છે. બરોબર, તરણેતરનો જે મેળો થાય છે એ તરણેતર મેળાની અંદર, તરણેતર મેળાની અંદર આપણે જોઈએ છે તો પશુ સોનું, ચેમ્પિયન ઓફ ધ સોનું ઇનામ આપવામાં આવશે. બરોબર, અને ઓલાદના પશુ પ્રદર્શનની હરીફાઈ થાય છે એમાં. આ ઉપરાંત કચ્છના બન્ની પ્રદેશની અંદર પણ, કચ્છના બન્ની પ્રદેશની અંદર પણ આ મેળાનું આયોજન થતું રહેશે. કચ્છના બન્ની પ્રદેશની અંદર પણ આ બધા મેળાઓનું શું થાય છે, આયોજન થતું રહેશે. બરોબર, તો તરણેતરમાં એક થાય છે અને એક બન્ની પ્રદેશની અંદર થાય છે, પશુ મેળાનું આયોજન થાય છે. આ ત્રણ દિવસે પશુ મેળો હોય છે બન્નીની અંદર. બન્ની અંદર કેટલા, ત્રણ દિવસે પશુઓનો મેળો હોય છે. બન્નીની ભેંસને આપણે રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. બરોબર, હવે પ્રજાતિઓની વાત કરીએ. બરોબર, પહેલું આપણે જોઈએ છે ગાય. કયું જોઈએ છે? ગાય. બરોબર, ગુજરાતમાં ગીર ગાય છે, કાકરેજી છે, ડાંગી છે, ડંગરી છે, નારી છે, થરપાકર છે વગેરે જોવા મળે છે. ગુજરાતની અંદર કઈ કઈ પ્રજાતિઓ જોવા મળે છે? તો ગુજરાતની વાત કરીએ છીએ તો કાકરેજ છે. બરોબર, ડાંગી છે, ગીર છે, ડંગરી છે, નારી છે અને થરપાકર. બરોબર, ગાયોની જાતો જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા મોસ્ટ આઈમ્પી રાજકોટ જિલ્લામાં જોવા મળે છે. બરોબર, ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા એ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળે છે. ગાયનું વૈજ્ઞાનિક નામ બોસ ઇન્ડિકસ છે. બરોબર, બોસ ઇન્ડિકસ આનું વૈજ્ઞાનિક નામ છે. બોસ ઇન્ડિકસ ગાયનું વૈજ્ઞાનિક નામ છે. ગાયના શિંગડા અને આંખો વચ્ચે આવેલા માથાના આગળના પહોળા ભાગને એ મથરાવટી કહેવાય છે. મથરાવટી, મથરાવટી. બરોબર, જે આંખ અને બે શિંગડા વચ્ચેના ભાગને કહેવામાં આવે છે. બે શિંગડાની જોડતી મથરાવટીની ઉપલી હારના મધ્ય ભાગમાં આવેલા ઉપસેલા ભાગને નિંબોરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિંબોરી. બરોબર, તો જો બે શિંગડાના જોડતી મથરાવટીની ઉપલી હારના મધ્ય ભાગમાં આવેલા ઉપસેલા ભાગને આપણે નિંબોરી કહીએ છીએ. બરોબર, તો ફરીથી એકવાર આ જોઈ લઈએ કે કાકરેજી, ડાંગી, નારી, થરપાકર, ગીર આ બધી જાતો આપણને ગુજરાતમાં જોવા મળે છે. સૌથી વધુ ગાયોની સંખ્યા આપણને કયો જોવા મળે છે? રાજકોટની અંદર જોવા મળે છે. ગાયનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિકસ. બરોબર, ગાયના શિંગડા અને આંખો વચ્ચે આવેલા માથાના આગળના પહોળા ભાગને શું કહેવામાં આવે છે? તો મથરાવટી. બે શિંગડાને જોડતી મથરાવટીને ઉપલી હારના મધ્ય ભાગમાં ઉપસેલા ભાગને આપણે કહીએ છીએ નિંબોરી. શું કહીએ છીએ આપણે? નિંબોરી. બરોબર, હવે ગુજરાતમાં રાષ્ટ્રીય આનુવંશિક સંશોધન બ્યુરો, જે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ દ્વારા કાકરેજ, ગીર, નારી પછી રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થતી ચોથી જાત હતી એ ડગરી ગાય છે. બરોબર, ને માન્યતા આપવામાં આવી છે. જો ગાયની કઈ કઈ પ્રજાતિઓને આપણે રાષ્ટ્રીય માન્યતા મળી છે તો એક છે કાકરેજ, પછી ગીર, પછી નારી. બરોબર, અને ચોથી જ પ્રજાતિ કઈ છે? ડગરી. ઈસવીસન 1974 થી જર્સી તેમજ હેલ્ટિયન ફ્રીઝિયન ઓલાદના સાંડના થીજવેલા વીર્યથી અમદાવાદ, મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત, માંડવી ખાતે કૃત્રિમ વીર્યદાનથી ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ડેટા છે. આપણે જોઈએ તો કાકરેજી ગાયને રાષ્ટ્રીય માન્યતા મળી છે, ગીર ગાયને મળેલી છે, નારી પછી રાષ્ટ્રીય માન્યતા કોઈ ગાયને મળી છે તો ડગરી ગાય છે. બરોબર, અને 1974 થી આપણે જોઈએ છે કે જર્સી તેમજ હેલ્ટિયન ફ્રીઝિયન ઓલાદોના સાંડના થીજવેલા વીર્યથી આપણે અમદાવાદ છે, મહેસાણા છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, માંડવી છે, જે સુરત વાળું માંડવી છે. બરોબર, અને કૃત્રિમ વીર્યદાનથી ગાયનું શું કરવામાં આવે છે? સંવર્ધન કરવામાં આવે છે. બરોબર, આ કાકરેજી ગાય આપણે જોઈએ છે તો કાકરેજી ગાય આપણને બનાસકાંઠાની અંદર જોવા મળે છે, જે કાકરેજ વાળો વિસ્તાર છે. બરોબર, આ ગાયની અંદર A2 મિનરલ્સ નામનું તત્વ આવેલું છે.
જેનાથી કેન્સરના રોગોનું સારવાર થાય છે. રોગ માટે પીવામાં આવે છે. કેન્સરના રોગ જે હોય એનાથી એમ કહેવાય છે કે ભાઈ મટી જતા હોય છે, દૂર થઈ જતા હોય છે, બરોબર. એમાં કયું તત્વ આવેલું છે? A2 નામનું મિનરલ્સ આવેલું છે, બરોબર, જે કાકરેજી ગાય આપણે જોઈએ છે, જેને રાષ્ટ્ર માન્યતા મળેલી છે, બરોબર. A2 નામ છે એનો, મિનરલ્સ આવેલું છે. કાકરેજી ગાય A2 મિનરલ્સ વાળું તત્વ હોય છે, કેન્સરના રોગો માટે આ પીવામાં આવે છે, બરોબર. મોસ્ટ IMP છે. આ દરેક ડેટા બહુ જરૂરી છે જે એક્ઝામની અંદર ફોરેસ્ટ છે, તમારા પોલીસની એક્ઝામ છે, અથવા તો દરેક એક્ઝામમાં પેટર્નની અંદર આ બધા પ્રશ્નો તમને પૂછાતા હોય. એટલે આપણે ખાસ યાદ રાખવાના છે કે આ બધું પ્રશ્નો આ ઇમ્પોર્ટન્ટ ડેટા છે જે અહીંયા હું લઈ રહ્યો છું, બરોબર. હવે માન્યતાવાળી ગાયોની વાત કરીએ તો પહેલા આપણે લઈએ છીએ ગીર ગાય. કઈ ગાય? ગીર ગાય, બરોબર. આ ગાયનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું હોવાના કારણે ગીરના જંગલો હોવાથી તેના ગીર ગાય તરીકે આપણને ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે ગીરના જંગલ ક્યાં આવેલા? સૌરાષ્ટ્રની અંદર આવેલા છે. જે ગાયની સૌથી વધુ દૂધ આપતી જાત ગણાય છે, તો ગાયની સૌથી વધુ દૂધ આપતી જાત કઈ છે? તો ગીર ગાય છે. ગાયની સૌથી વધુ દૂધ આપતી જાત કઈ છે? તો ગીર ગાય છે. સૌથી વધુ આપણને જાત કોઈ દૂધ દેતી હોય, દૂધની વાત કરીએ તો ગીર ગાય છે, જેને રાષ્ટ્રીય માન્યતા મળી છે, બરોબર. આ ઓલાદની ગાયો સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરની અંદર જિલ્લામાં ઉછેરવામાં આવશે, જે વર્ષની સરેરાશ 3500 લીટર દૂધ આપે છે. આ ગાય વધુ દૂધ આપતી હોવાના લીધે વિદેશોમાં પણ તેની ભારે માંગ છે, બરોબર. સરેરાશ વાર્ષિક કેટલો? 3500 લીટર બોલો દૂધ આપે છે આ ગાય, બરોબર. ગીર ગાય કેટલી સરેરાશ દૂધ આપે છે? 3500 લીટર, બોલો. આ ગાયનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલું છે અને ત્યાં ગીરના જંગલો આવેલા છે, તો ગીર ગાય તરીકે એને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. સરેરાશ 35 લીટર દૂધ આપે છે. આ ગાયમાં જોવા જઈએ તો જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, બરોબર. અહીંયા એક જિલ્લો એડ કરવાનો છે આપણે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર જિલ્લામાં ઉછેરવામાં આવે છે, જે વરેરાશ સરેરાશ 3500 લીટર દૂધ આપે છે. ગાયની સૌથી વધુ દૂધ આપતી હોવાના લીધે આ ગાયો તેને વિદેશમાં માંગ છે. આપણને ખબર છે કે બ્રાઝિલની અંદર ગીર ગાય સૌથી વધુ આપણે જોવા મળે છે, બ્રાઝિલની અંદર ગીર ગાય. કારણ કે જે જામનગરના રાજા હતા એમને તે બ્રાઝિલના જે એ વખતના જે હોદ્દેદાર હતા જે બ્રાઝિલના એ અહીંયા આવેલા અને એમને આ ગીર ગાય એમને ભેટમાં આવેલી, બરોબર. તો દૂધ સૌથી વધુ દેતી હતી, તો આ ગીર ગાયના પછી એમને ક્લોનિંગ કરી મીન્સ કે એના બીજી પ્રજા આ ગીર ગાયની વસ્તીનો વધારો કર્યો એમને ત્યાં, અને આજે બ્રાઝિલની અંદર સૌથી વધુ આપણે ગીર ગાય જોવા મળે છે, બરોબર. તો આમ ગીર ગાયના મુખ્ય બે ઓલાદો છે. આ બે ઓલાદો કયા છે? સ્વર્ણ કપિલા અને દેવમણિ. ગીર ગાયની મુખ્ય બે ઓલાદો છે, સ્વર્ણ કપિલા, દેવમણિ. ગીર ગાયનું મુખ્ય તો લાલ રંગની હોય છે. તેનું કપાળ કેવું હોય છે? પહોળું હોય છે. કાન કેવા હોય છે? લાંબા હોય છે. જ્યારે તેને શિંગડા કેવા? લાંબા વળાકવાળા હોય છે. આ ગાયની રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા રાષ્ટ્રીય માન્યતા પણ મળેલી છે. તો આ ગાયને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા રાષ્ટ્રીય માન્યતા પણ પ્રાપ્ત કરેલી છે, બરોબર. ફરીથી જોઈએ તો ગીર ગાયની બે ઓલાદો ખાસ યાદ રાખવાની છે. એક છે સ્વર્ણ કપિલા, બીજો દેવમણી છે. ગીર ગાયના મુખ્ય લાલ રંગની જોવા મળે છે. કપાળ કેવું છે? આનું પહોળું છે. કાન કેવા છે? લાંબા છે. જ્યારે તેના શિંગડા લાંબા છે, વળાંક વાળા છે. આ ગાય રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા રાષ્ટ્રીય માન્યતા પણ પ્રાપ્ત થયેલી છે, બરોબર. તો આ ખાસ એક નોંધ લેવાની કે આ ગાયને રાષ્ટ્રીય માન્યતા પણ મળેલી છે. ગીર ગાયની ઓલાદ માટે મોરબી, જૂનાગઢ, જામનગર જિલ્લાના દુવાવ અને ખેડા જિલ્લાના બીડજ ખાતે પશુ સંવર્ધન ફાર્મ આવેલા છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે મોરબી છે, જૂનાગઢ, જામનગર જિલ્લાના પણ આના સંવર્ધન કેન્દ્રો આવ્યા છે, બરોબર. ધુવાવ અને ખેડા જિલ્લાને યાદ રાખવાનું છે, બીડજ, બરોબર. ગીર ગાય એ સોરઠી, દેસણ, ભોડાડી, દેશી અને કાઠિયાવાડી તરીકે પણ ઓળખાય છે. ગીર ગાયને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સોરઠી, દેસણ, ભોળાડી, દેશી અને કાઠિયાવાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1920માં જૂનાગઢ ખાતે ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તો અહીંયા જોઈએ 1920 થી
બરોબર જૂનાગઢ ખાતે આનો સોરી 2020 થી જૂનાગઢ ખાતે આનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. હવે લઈએ શ્વાસ માટે સૌથી ઉત્તમ દૂધ બીટા કેસિન E2 પ્રોટીન એ ગીર ગાયમાંથી મળે છે. તો આ મોસ્ટ આઈએમપી છે. દૂધમાં કયું કેસિન જોવા મળે છે? બીટા કેસિન E2 જે પ્રોટીન માટે ગીર ગાય જાણીતી છે. બરોબર, બીટા કેસિન E2 પ્રોટીન માટે ગીર ગાય જાણીતી છે. આઝાદીપુરે જો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલ દેશને ગીર શાંત દાનમાં આપ્યાની ઐતિહાસિક નોંધ લેવાઈ છે. આમ બ્રાઝિલમાં ગીરનું સંકરણ કરીને ઇન્ડો બ્રાઝિલ નામની સંકર ઓલાદ વિકસાવવામાં આવી છે, જે મેં હાલ તો અંતે લખી દીધું. તો આ ખાસ યાદ રાખવાનું છે કે આ દૂધમાં બીટા કેસિન E2 પ્રોટીન મળવા છે. બરોબર, આઝાદીપુરે આપણે ભાવનગરના રાજા હતા કૃષ્ણકુમારસિંહજી, જેમને બ્રાઝિલ દેશને ગીર શાંત દાનમાં આપ્યાની ઐતિહાસિક નોંધ લેવાઈ છે. બ્રાઝિલમાં ગીરનું સંકરણ કરીને ત્યાં કઈ જાતની સંકર જાત ઉત્પન્ન કરવામાં આવી છે? ઇન્ડો બ્રાઝિલ નામની સંકર ઓલાદની વિકસાવવામાં આવેલી છે. બરોબર, તો આ સંપૂર્ણ માહિતી મેં તમને ગીર ગાયની દીધી. હવે ગીર ગાય અભયારણ્યની વાત કરીએ છીએ. તો પોરબંદરના મેં પહેલા જ વાત કરી, પોરબંદરના રાણાવાવ તાલુકાની અંદર ધરમપુર ગામે, રાણાવાવની અંદર ધરમપુર ગામે આવેલું ગીર ગાય અભયારણ્ય ગાયો માટેનું ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું અભયારણ્ય બનશે. એ પહેલા એકમાત્ર મધ્યપ્રદેશ રાજ્યમાં કામધેનુ ગાય અભયારણ્ય અસ્તિત્વમાં આવેલું છે. બરોબર, તો અહીંયા વાત કરીએ આપણે તો પ્રથમ ભારતની અંદર કોઈ સ્ટેટમાં બની હોય તો MP ની અંદર છે, અને બીજું ક્યાં છે? આપણું પોરબંદરની અંદર છે, રાણાવાવ ગાય માટેનું અભયારણ્ય છે, જે રાજ્યમાં કામધેનુ ગાય અભયારણ્ય તરીકે, કામધેનુ ગાય અભયારણ્ય તરીકે અસ્તિત્વમાં આવશે. બરોબર, ચાલો હવે કાંકરેજ ગાય, કાંકરેજ શિહોરી પણ કહે છે. બરોબર, કાંકરેજ ગાયની ઉત્પત્તિ સ્થાન ઉત્તર ગુજરાતના, ઉત્તર ગુજરાતમાં આપણે જોવા મળે, બનાસકાંઠા જિલ્લાનો કાંકરેજ તાલુકો છે. કાંકરેજ ગાયની જાતો મુખ્યત્વે આપણે કયો જોવા મળે છે? ડીસા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, કચ્છના બન્ની પ્રદેશમાં ઉછેરવામાં આવે છે કાંકરેજી ગાય, જે વર્ષે સરેરાશ 1800 લીટર દૂધ આપે છે. વર્ષે સરેરાશ કેટલા લીટર દૂધ આપે છે? 1800. કાંકરેજ ગાયની ઓલાદ માટે કચ્છ જિલ્લાનું ભુજ, સુરતનું માંડવી, બનાસકાંઠાનું થરાદ, દાંતીવાડા, અમદાવાદનું છારોડી અને ખેડાનું બીડજ ખાતે આનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ફરીથી આ લીટી આપણે જોઈ લેવાની છે. કચ્છ જિલ્લાની અંદર ભુજ છે, સુરતનું માંડવી છે, બનાસકાંઠાનું થરાદ છે, દાંતીવાડા છે, અમદાવાદનું છારોડી છે અને ખેડાનું બીડજ છે, એ ખાતે આનું પશુ સંવર્ધન કેન્દ્ર આવેલા છે. કાંકરેજ ગાયની ઉત્પત્તિ સ્થાન કયો જોવા મળે છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર આપણને કાંકરેજ નામનો તાલુકો છે, તેના નામ પરથી આનું નામ છે જાતિનું. અને ડીસા છે, પાલનપુર છે, કાંકરેજ છે, રાધનપુર છે, કચ્છના બન્ની પ્રદેશમાં જોવા મળે છે. અને ખાસ યાદ રાખવાનું છે કેટલા લીટર દૂધ આપે છે? 1800. જયારે જે 3500 લીટર દૂધ કોણ આપતું હતું? તો ગીર ગાય. કોણ આપતું હતું? ગીર ગાય. બરોબર, જે 3500 લીટર દૂધ આપતું હતું ગીર ગાય. બરોબર, હવે લઈએ કાંકરેજી ગાય દ્વિહેતુક કહેવામાં આવે છે. કારણ કે કાંકરેજી ગાય સારા પ્રમાણની અંદર દૂધ ઉત્પાદન ઉપરાંત આ ઓલાદના બળદો ખેતી કામ માટે પણ કામઢા અને ઝડપી હોય છે. બરોબર, બીજું શ્વાસ માટે સૌથી ઉત્તમ દૂધ બીટા કેસિન E2 મિનરલ્સ પ્રોટીન માટે કાંકરેજી ગાય જાણીતી છે. બરોબર, ગાયના શરીરમાં સફેદ રંગથી રાખોડી જેવા રંગની હોય છે અને કદ એના મધ્યમ હોય છે, મોટા હોય છે, શિંગડા અર્ધચંદ્રાકાર હોય છે. શિંગડા કેવા હોય છે? એના અર્ધચંદ્રાકાર, અને ભારે વજનદાર હોય છે. કેવી હોય છે? ભારે વજનદાર હોય છે. મેં તમને પહેલા કીધું હતું કે E2 મિનરલ્સ નામનું તત્વ આની અંદર હોય છે. બરોબર, તો કાંકરેજી ગાય દ્વિ હેતુ માટે છે, કારણ કે આની અંદર જોઈએ તો બળદો ખેતી કામ માટે પણ ખાસ કામદાને ઝડપી હોય છે, અને શ્વાસ માટે સૌથી ઉત્તમ દૂધ બીટા કેસિનામાં જોવા મળે છે, જેમાં પ્રોટીન હોય છે. બરોબર, અને ગાય જાણીતી છે. આ ગાય શરીરમાં સફેદ રંગથી રાખોડી જેવા રંગની હોય છે અને કદ મધ્યમથી મોટું હોય છે અને શિંગડા અર્ધચંદ્રાકાર હોય છે અને વજનમાં કેવા હોય છે? આ ભારે હોય છે. બરોબર, કાંકરેજી ગાય એ વઢિયારી ભેંસ છે. એક વઢિયારી ભેંસ બનાસ અને સરસ્વતી વચ્ચેનો પ્રદેશ, બંને નદીઓ વચ્ચેનો પ્રદેશ આપણે વઢિયારી તરીકે ઓળખીએ છીએ. બરોબર, વઢિયાર તરીકે ઓળખીએ છીએ, એટલે વઢિયારી ભેંસ જાણીતી છે. વાગડ છે, વાઢેર છે, શિહોરી છે,
બન્નાઈ તરીકે પણ આને ઓળખવામાં આવે છે, બરોબર. બ્રાઝિલમાં કાંકરેજ ગાય એ ગુજેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાઝિલ ની અંદર આને ગુજેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વાડેર છે, સિહોરી છે, બન્નાઈ તરીકે ઓળખવામાં આવે છે. બ્રાઝિલ ની અંદર આને ગુજેરા તરીકે ઓળખવામાં આવે છે. આ ગાય વિદેશમાં પણ માંગ છે, બરોબર. કાંકરેજ વલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે. રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા આ ગાયને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. ગાયને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે, બરોબર. અહીંયા જોઈએ બન્નાઈ તરીકે વાડેર, સિહોરી અને બ્રાઝિલને ગુજરાત તરીકે ઓળખવામાં આવશે. આ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે, તેથી આને રાષ્ટ્રીય માન્યતા પણ આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ છીએ ડાંગી ગાય. કઈ ગાય? ડાંગી. ડાંગી ગાય ગુજરાત મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારની અંદર અનુકૂળ ઓલાદો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળી છે, બરોબર. ડાંગી ગાયની ઉત્પત્તિ સ્થાન ડાંગના જંગલો વિસ્તારમાં છે, બરોબર. ડાંગી ગાય આપણે જોઈએ તો મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે, સુરતમાં જોવા મળે છે, નવસારીમાં જોવા મળે છે, વલસાડમાં જોવા મળે છે. આ જિલ્લાની ઉપરાંત મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ડાંગી ગાય આપણે જોવા મળે છે. આ વર્ષે સરેરાશ કેટલા લીટર દૂધ આપે છે? આપણે 1600 લીટર દૂધ આપે છે, બરોબર. રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા મહારાષ્ટ્ર અને એમપી ની અંદર ડાંગી ગાયની માન્યતા પણ આપવામાં આવેલી છે, બરોબર. તો આપણને ડાંગી ગાય માન્યતા પણ આપવામાં આવી છે. ડાંગ છે, પછી નવસારી છે, સુરત છે, વલસાડ છે વગેરે જગ્યાએ આપણને જોવા મળે છે, બરોબર. 1600 લીટર એવરેજ દૂધ આપે છે. આટલા વિસ્તારની અંદર આપણને જોવા મળે જ છે, પણ 1600 લીટરની દૂધ પણ આપે છે, બરોબર. ચલો હવે વાત કરીએ. આ ગાય સફેદ, કાળા કે રાતા ધબ્બાવાળી કાબરો રંગ ધરાવતી હોય છે. તો સફેદ છે, કાળા છે કે રાતા ધબ્બાવાળી કાબરો રંગ ધરાવે છે. આ ગાય ટૂંકા શિંગડા, શરીરનું કદ મધ્યમ, મજબૂત બાંધો ધરાવતી મુખ્ય લાક્ષણિકતાઓ છે. તો આ એની લાક્ષણિકતાઓ છે. ડાંગી ગાયનું પશુ સંશોધન કેન્દ્ર ટેગોર કર્ણાટક અને ઇગતપુરી મહારાષ્ટ્ર ની અંદર આવેલું છે. તો આનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ટેગોર અને એક ઇગતપુરી, જે મહારાષ્ટ્ર ની અંદર આવેલું છે, બરોબર. તો આ એક ખાસ નોંધ યાદ રાખવાની, જે તમને એના સંશોધન કેન્દ્ર પૂછાઈ શકે છે, બરોબર. ચલો હવે ડગરી ગાય, બરોબર. આ ગાયની જાત ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તાર જેવા કે છોટા ઉદેપુર છે, નર્મદા છે, પંચમહાલ છે, મહીસાગર છે, દાહોદમાં સૌથી વધુ આ જોવા મળે છે. આ ગાયને ડગરી ગાય તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત ડુંગરી અથવા ગુજરાત માંડવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મોસ્ટ ટાઈમ થી યાદ રાખજો કે આ કયો જોવા મળે? પેલા છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહીસાગર, દાહોદ. દાહોદમાં સૌથી વધુ આ જોવા મળશે, ડગરી ગાય, બરોબર. અને ગુજરાતમાં આ માંડવી અને માંડવી તરીકે ઓળખાય છે અને ડુંગરી તરીકે ઓળખાય છે, ડુંગરી, બરોબર. ચલો આ ગાયને વર્ષ 2019 માં શું મળી છે? તો રાષ્ટ્રીય માન્યતા મળી છે, પ્રજાતિની માન્યતા આપવામાં આવી છે. આ ગાય ચડિયાર પર નિર્ભર રહે છે, બરોબર. 2019 ની અંદર રાષ્ટ્રીય માન્યતા મળી છે. ઘાસચારાની ઓછી જરૂરિયાત રહે છે આ ગાય, બરોબર. આ ગાયને કેવું ઘાસચારો કેવો જોઈએ? ઓછો ઓછો જરૂરિયાત હોય છે, બરોબર. જે રોજનું 4 લીટર થી પણ ઓછું દૂધ આપે છે. આ નસલના બળદ કદમાં નાના અને વધુ કાર્યક્ષમ હોય છે, બરોબર. તો આના 4 લીટર થી પણ ઓછું દૂધ આપે છે અને બળદ કેવા હોય છે? નાના કદમાં અને વધુ કાર્યક્ષમ હોય છે. તો મોસ્ટ ટાઈમ પી આની લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની રહેશે. ડગરી ગાય કેવો જોવા મળે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે, બરોબર. હવે લઈએ નારી ગાય, બરોબર. નારી ગાય મુખ્યત્વે આપણે રાજસ્થાનનો કયો જિલ્લો છે? સિહોરી અને પાલી જિલ્લામાં તેમજ ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર જિલ્લામાં જોવા મળે છે. નારી ગાય આપણને કયો જોવા મળે છે? તો સિહોરી જે જિલ્લો છે, રાજસ્થાનનો પાલી જિલ્લો છે, ગુજરાતના સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહીસાગર જિલ્લાની અંદર જોવા મળે છે. નારી ગાયને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા સંયુક્ત રીતે આપણે જોઈએ તો 2018 ની અંદર આને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. અને આ ગાયના શિંગડા ખૂબ જ અણીદાર ઉપરની તરફ હોય છે. આ ગાય રંગે કેવી હોય છે? સફેદ. સરેરાશ રોજનો 810 લીટર દૂધ આપે છે, બરોબર. તો આ ગાય રંગ સફેદ, સરેરાશ 810 લીટર દૂધ સરેરાશ આપતી હોય છે આ ગાય, બરોબર, દૂધ આપે છે. તો આપણે કહી શકીએ કે આ સરેરાશ દૂધ છે, સરેરાશ દૂધ આ 810 લીટર આપતી હોય છે, બરોબર. ચલો હવે થરપાકર ગાય. થરપાકર ગાયને સફેદ, સિંધી,
कच्छी अथवा थरी तरीके पण ओळखाय छे। थरपाकर गाय ने सिंधी कच्छी अने थरी तरीके पण ओळखाय छे। बरोबर, आ गाय नो उद्भव स्थान हालना थरपाकर जे राजस्थान नी अंदर आपणे वर्णायेलू छे। आपणे राजस्थान नी वात करीए बरोबर, तो राजस्थान नी अंदर आपणे वर्ण छे जे अहींया एने थरपाकर कहीए छे। बरोबर, तो थरपाकर छे। बरोबर, अहींया आपणे जोवा मळे छे। आ गाय द्विहेतुक छे, दूध अने भारवहन क्षमता बंने माटे जाणीती छे। आ गाय रंगे सफेद मध्यम कदनी होय छे। हाल आ गाय राजस्थान अने गुजरातना सरहद उपरांत कच्छमां जोवा मळे छे। भारतना घणा बधा विस्तारनी अंदर आनो ઉછેર કરવામાં આવ્યો છે। થરપાકર ગાયને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે। બરોબર, એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ આનો દ્વિહેતુ માટે ઉપયોગી છે, દૂધ અને ભાર વહન ક્ષમતા માટે। આ ગાય રંગે કેવી છે? સફેદ છે, મધ્યમ કદની છે। હાલ આ ગાય આપણને રાજસ્થાનમાં જોવા મળે છે, ગુજરાતમાં જોવા મળે છે, એ પણ આપણને કચ્છના વિસ્તારની અંદર ગુજરાતની અંદર જોવા મળે છે। બરોબર, અને આ જાતિને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે। ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર થરપાકર ઓલાદની ગાય ઉછેરવામાં આવે છે, જે વર્ષે સરેરાશ 1500 થી 2500 લીટર દૂધ આપે છે। બરોબર, કચ્છની ગાય જે કીએ છે થરપાકર તરીકે ઓળખાય છે, જે વર્ષમાં સરેરાશ આપણને 1500 થી 2500 લીટર શું આપે છે? દૂધ આપે છે। સરેરાશ 1500 થી 2500 લીટર આપણને આ દૂધ આપતી હોય છે, જે આપણને કયા જિલ્લાની અંદર જોવા મળે છે? કચ્છની અંદર જોવા મળે છે। બરોબર, હવે લંપી વાયરસ જે તાજેતરમાં આપણને જોવા મળે છે, ઘણી બધી ગાયોના મૃત્યુ પણ થઈ ગયેલા છે, તો આના વિશે એક ખાસ આપણે નોંધ લેવાની છે લંપી વાયરસના। બરોબર, તો લંપી વાયરસ સૌપ્રથમ ઝામ્બિયાના દક્ષિણ આફ્રિકામાં 1929માં જોવા મળ્યો હતો। મોસ્ટ ટાઈમ બી આપણે હવે આના ડેટા તમારે લખવાના છે, આ કરંટની અંદર છે, તો ખાસ આ ડેટા આપણે નોંધ કરવાની રહેશે લંપી વાયરસના ડેટાની। બરોબર, જે આપણને ક્યાં જોવા મળે છે? ઝામ્બિયા। બરોબર, ઝામ્બિયાની અંદર જોવા મળે છે, ઝામ્બિયાની અંદર આપણને આ જોવા મળે છે। બરોબર, ઝામ્બિયાની અંદર આ જોવા મળે છે લંપી। બરોબર, જે દક્ષિણ આફ્રિકાના 1929 ની અંદર આપણને આ જોવા મળ્યું હતું। ભારતમાં આ વાયરસ સૌપ્રથમ 12 ઓગસ્ટ 2019 ના રોજ ઓડિશા રાજ્યમાં જોવા મળ્યું હતું। ભારતના કયા રાજ્યમાં જોવા મળ્યું હતું આપણને? 2019 ની અંદર સૌપ્રથમ ઓડિશા રાજ્યમાં જોવા મળ્યું હતું। ગુજરાતમાં આવેલ સૌપ્રથમ એપ્રિલ 2022 માં, અને ગુજરાતમાં આપણને ખબર છે એપ્રિલ 2022 ની અંદર કચ્છના લખપત તાલુકામાં જોવા મળ્યું હતું। કચ્છના લખપત તાલુકાની અંદર જોવા મળ્યું હતું। ઘણી બધી ગાયોની મૃત્યુ થઈ ગયેલા ભાઈ લંપીથી, જે નાના નાના સ્પોટ થતા હતા, અને એના કારણે ભાઈ એ સ્પોટ થી પછી આગળ શું કહેવાય કે વાગ્યું હોય ટાઈપના ગુમડા ટાઈપ થઈ જતું હતું, અને એના કારણે ભાઈ પછી ધીમે ધીમે આની રોગ પ્રતિકાર શક્તિ પણ ઓછી થઈ જતી હતી, અને જેના કારણે અશક્તિ આવી જતી હતી, ને એના કારણે આ દૂધ પણ ના પી શકતી, અને સૌથી વધુ પછી મૃત્યુનું કારણ પણ બનતી। બરોબર, તો અહીંયા આપણે જોઈએ છે કે મોસ્ટ આઈએમપી ડેટા સૌપ્રથમ ઝામ્બિયા દેશની 1929માં જોવા મળ્યો હતો વાયરસ। 12 ઓગસ્ટે 2019 ના રોજ આપણને ઓડિશા રાજ્યમાં જોવા મળ્યો હતો। ગુજરાતમાં આ વાયરસ સૌપ્રથમ એપ્રિલ 2022 ની અંદર કચ્છના લખપત તાલુકામાં જોવા મળ્યો હતો। દુધાળા પશુમાં ફેલાતો આ બીમારીને આપણે લંપી સ્કિન ડાયઝીઝ વાયરસ કહીએ છીએ। લંપી સ્કિન ડાયઝીઝ વાયરસ કહેવામાં આવે છે। આ વાયરસને નિસલિંગ વાયરસ પણ કહેવામાં આવે છે। આ વાયરસને નિસલિંગ વાયરસ પણ કહેવામાં આવે છે। આ રોગ દુધાળા પશુઓ પૈકી ગાયોમાં વધારે જોવા મળે છે। દુધાળા પશુઓ પૈકી ગાયોમાં આ વધારે સૌથી વધુ આપણે આ રોગ કયા પ્રજાતિમાં ફેલાયેલો છે પશુઓની? એ છે ગાયોની અંદર આ રોગ આપણને સૌથી વધુ જોવા મળે છે, જેને આપણે લંપી સ્કિન ડાયઝીસ વાયરસ તરીકે પણ ઓળખીએ છીએ। આ વાયરસને નિસલિંગ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રોગ દુધાળા પશુઓની અંદર આપણને સર્વાધિક જોવા મળ્યો છે। કયા જોઈએ છે પશુઓ પૈકી? દુધાળા પશુઓની અંદર આપણને સર્વાધિક જોવા મળ્યું છે। બરોબર, તો દુધાળા પશુઓની અંદર ભાઈ આ સર્વાધિક આપણને જોવા મળે છે, વિચાર કરો। અને પરીક્ષાની અંદર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આ વાયરસ છે, પૂછાય એવી શક્યતાઓ છે। આ વાયરસથી સંક્રમિત પશુઓને શું થાય છે? જો આ લક્ષણો યાદ રાખવાના છે, બરોબર, આ વાયરસથી જે પીડાય છે તો શરૂઆતમાં શું થાય? તાવ, પગમાં શું આવે છે? સોજો। બરોબર, પગની અંદર શું થાય? સોજો આવે છે, તેમજ ખાવાનું ઓછું કરી દે છે। ખાવાનું કેવું થઈ જાય? ઓછું થઈ જાય, ખાવાનું ખૂબ જ
કેવું થઈ જાય છે, ઓછું કરી દે છે, બરોબર. અને સંપૂર્ણ બંધ કરી દે છે પછી પશુને શરીર શરીરમાં શું થાય છે, ગાંઠ થાય છે અને ફોલ્લાવ જેવા નિશાન થવા માંડે છે, બરોબર. આપણે જોઈએ છે કે પશુને ગાંઠ થાય છે પછી ફોલ્લાવ જેવા નિશાનો જોવા મળે છે. આ એક ચેપી રોગ છે જેથી મચ્છર, માખીઓ, જૂ, ઈતરડી અને દૂષિત પાણી વગેરેના કારણે ફેલાય છે, બરોબર. આ રોગ પ્રાણીઓથી પ્રાણીઓમાં ફેલાય છે પરંતુ પ્રાણીઓથી માનવમાં ફેલાતો નથી, બરોબર. પ્રાણીઓથી માનવમાં ફેલાતો નથી એટલે આપણે આના લક્ષણો જોઈએ તો વાયરસ સંક્રમિત પશુને પહેલા તાવ આવતો હોય છે, પછી સોજા પગે આવતા હોય છે, પછી તેમાં ખાવાનું ઓછું કરી દે છે અને પછી સંપૂર્ણ બંધ કરીને શરીરમાં પછી શું થાય છે, ગાંઠો થાય છે, ફોલ્લાવ થાય છે. આમ આ ચેપી રોગ છે, મચ્છર છે, માખીઓ છે, જૂ છે, ઈતરડી છે, દૂષિત પાણી વગેરેના કારણે આ ફેલાય છે. આ રોગ પ્રાણીઓથી પ્રાણીઓમાં વધારે ફેલાતો હોવાના કારણે આનો ફેલાવો ખૂબ જ સ્પ્રેડ જલ્દી થાય છે અને આપણે જોઈએ છીએ પરંતુ આ પ્રાણીઓમાંથી માનવમાં આવતો નથી, બરોબર. ભાઈ આપણે જોઈએ છીએ કે આ પશુઓ ઝુંડમાં આપણે ચરાવવા લઈ જતા હોય છે કચ્છની અંદર. કચ્છની અંદર સૌથી વધુ ફેલાવાનું રીઝન એ હતું કે ઝુંડની અંદર આ લોકો જંગલની અંદર ચરાવવા માટે લઈ જતા હોય છે ગાયોને અને પછી એ ગાયોને આ ડાયઝીસ થવાના કારણે મચ્છર હોય, માખીઓ, જૂ, ઈતરડી, દૂષિત પાણી વગેરે જે સંક્રમણનો ફેલાવો ખૂબ આ પછી વધુ થતું હોય છે કારણ કે આ ચેપી રોગ છે, બરોબર. એટલે કચ્છની અંદર સૌથી વધુ આપણને આ ફેલાવો જોવા મળ્યો હતો, બરોબર. હવે આ ટોટલી આપણે ગાયોની વાત કરી લીધી, બરોબર. જે ગાયોની પ્રજાતિ હતી એ ટોટલી આપણે વાત કરી લીધી, બરોબર. અહીંયા શરૂઆતથી, બરોબર. પહેલા આપણે કઈ જોઈ, અહીંયા જોઈએ તો ગીર ગાયની વાત કરીએ છીએ આપણે કે ગીર ગાય એવરેજ 3500 લીટર દૂધ આપતી હતી, બરોબર. જે ગીર વિસ્તારની અંદર જોવા મળે છે આ દૂધ આપતી સૌથી વધુ ગાય છે. ગીર ગાય મુખ્ય બે ઓલાદો હતી, એક સ્વર્ણ કપિલા છે, એક દેવમણી છે, બરોબર. અને પહોળું કાન લાંબા હોય છે, જ્યારે તેના શિંગડા લાંબા હોય છે, બરોબર. રાષ્ટ્રીય માન્યતા અને મળેલી છે, બરોબર. એ જ રીતે ધોવાઓ ખાતે અને ખેડાના બીડજ ખાતે આના પશુ સંવર્ધન કેન્દ્રો આવેલા છે. જુનાગઢ ખાતે પણ આનું પશુ સંવર્ધન 1920 ની અંદર બનાવવામાં આવેલું છે. A2 નામનું પ્રોટીન હોય છે, બરોબર. મહારાજા કૃષ્ણકુમારસિંહજી આના બ્રાઝિલ ભેટ આપી હતી તો ઇન્ડો બ્રાઝિલ નામની શંકર ઓલાદ પણ આપણે જોવા મળી હતી. એ જ રીતે પોરબંદરની ગીર ગાય અભયારણ્ય આપણે જોયું, કાંકરેજી ગાય જોયું, પછી આપણે એના પછી આપણે ડાંગી ગાય જોઈ, ડાંગી ગાય પછી ડગરી ગાય જોઈ. ડગરી ગાય કેવા જોવા મળતી હતી ખાસ, તો ડગરી ગાય ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તારની અંદર જોવા મળતી સૌથી વધુ આપણે કેવા જોવા મળે છે, દાહોદની અંદર જોવા મળે છે, બરોબર. તો એ ડગરી ગાયની વાત છે. નારી ગાય, નારી ગાય સિરોહી, પાલી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળે છે. એવરેજ 810 લીટર દૂધ આપે છે. થરપાકર ગાયની વાત કરતા હતા જે કચ્છમાં અને થરી તરીકે પણ ઓળખાય છે. કચ્છની અંદર ગુજરાતની અંદર સૌથી વધુ જોવા મળે છે. ગુજરાતની અંદર એવરેજ કેટલી, 1500-2500 લીટર દૂધ આપે છે, બરોબર. લંપી વાયરસની આપણે વાત કરી લીધી કે જે જામ્બિયાથી ફેલાયેલો ભારતની અંદર ઓડિશામાં જોવા મળેલો અને ગુજરાતની અંદર સૌપ્રથમ કયો જોવા મળેલો, લખપતમાં જોવા મળેલો, બરોબર. અને લંપી સ્કિન ડાયસિસ વાયરસ તરીકે ઓળખી છે, નિષ્લંકે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાયોમાં સંક્રમણના કારણે સૌથી વધુ ફેલાયેલો છે. ચેપી રોગ છે, ખાવાનું ઓછું કરી દે છે, શરીરમાં ગાંઠો થાય છે, ફોલ્લાવ જેવો પડે છે, મચ્છર દ્વારા પણ આ ફેલાય છે અને ચેપી રોગ છે, બરોબર. હવે આપણે જેની વાત કરવાના છે ભેંસ. કઈ ભેંસ? ને બફેલો. તો આપણે આ ગાયોની વાત કરી લીધી સંપૂર્ણપણે, જે ગાયોના જોડે જોયો રોગ જોડાયેલા હતા એ પણ જોયું, જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. ગુજરાતમાં જોઈએ તો મહેસાણી ભેંસ છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સુરતી છે, સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ પશ્ચિમ ભાગમાં જાફરાબાદી ભેંસ જોવા મળે છે. આમ ગુજરાતમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા બનાસકાંઠા જિલ્લાની અંદર છે. ભેંસોની સૌથી વધુ સંખ્યા ક્યાં છે? બનાસકાંઠાની અંદર. જ્યારે ગાયોની સૌથી વધુ સંખ્યા ક્યાં હતી? રાજકોટની અંદર હતી, બરોબર. ચલો ફરીથી જોઈ લઈએ ભેંસોની જાત. મહેસાણી, સુરતી, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પણ જાફરાબાદી ભેંસો જોવા મળે છે અને ભેંસોની સૌથી વધુ સંખ્યા બનાસકાંઠામાં છે. આપણે જોઈએ છે કઈ સંખ્યા, કઈ જ વઢિયારી ભેંસ, કઈ ભેંસ જોવા મળે છે? વઢિયારી ભેંસ, બરોબર. ચલો ભેંસનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે, જીનસ
બુવેલસ, જીનસ બુવેલસ, જીનસ બુવેલસ, બરોબર. આ ગાય ઉપરાંત દૂધ પ્રાપ્તિ માટે ભેંસો સૌથી વધુ પાળવામાં આવતી હોય છે. આપણને ખબર છે કે દૂધ પ્રાપ્તિ માટે ભેંસોને સૌથી વધુ પાળવામાં આવે છે. કચ્છમાં આપણે જોઈએ છે બન્નીની ભેંસ છે, બરોબર, બન્નીની ભેંસ જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. તેનું દૂધ વધુ પૌષ્ટિક તથા ઘાટું હોય છે. વિશ્વની લગભગ અડધાથી વધુ ભેંસો ભારતની અંદર જોવા મળે છે. વિશ્વમાં લગભગ અડધાથી વધુ ભેંસો ક્યાં જોવા મળે છે? આપણે માત્ર ભારતની અંદર જોવા મળે છે, બરોબર, માત્ર ભારતની અંદર જોવા મળે છે. દૂધ, માંસ તથા ભાર વહન માટે ભેંસોનું મહત્વ ખૂબ વધારે છે, બરોબર. આપણને ખબર છે કે દૂધ હોય એનું માંસ કે ભાર વહન માટે આપણે સૌથી વધુ આ ભેંસોનું વધારે જોવા મળે છે. નર ભેંસ ભાર વહન તથા ખેતી કાર્ય માટે પણ ઉપયોગી થાય છે, બરોબર. તો ભેંસનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે, જીનસ બુવેલિયસ, જીનસ બુવેલસ, બરોબર. દૂધ પ્રાપ્તિ માટે આપણે વધારે એનો યુઝ કરીએ છીએ, બરોબર. આગળ જોઈએ, દેશમાં ભેંસોની કુલ સંખ્યા અંદાજે 109.85 મિલિયન છે. વિશ્વમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા, વિશ્વમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા એ ભારતમાં જોવા મળે છે. ભેંસોની સૌથી વધુ સંખ્યા આપણે ભારતની અંદર કયા રાજ્યની અંદર જોવા મળે છે? ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે ભેંસોની સૌથી વધુ સંખ્યા. સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો યુપીની અંદર જોવા મળે છે, ભારતની અંદર, બરોબર. ત્યારબાદ અનુક્રમે રાજસ્થાન અને ગુજરાત સૌથી વધુ ભેંસોની સંખ્યા જોવા મળે છે. એના પછી છે રાજસ્થાન અને એના પછી છે આપણું પહેરું ગુજરાત, બરોબર. તો આમ ભેંસના દૂધમાં સરેરાશ 7-10% ફેટ હોય છે. ભેંસના દૂધમાં સરેરાશ કેટલા ટકા ફેટ હોય છે? 7-10% ફેટ હોય છે. વર્ષ 2019 ની પશુધન વસ્તી ગણતરી અનુસાર કુલ ભેંસની સંખ્યા બાબતે જોઈએ તો ગુજરાત રાજ્યમાં ત્રીજા સ્થાને ધરાવે છે. ગણતરી અનુસાર ભેંસોની સંખ્યા ગુજરાતનું કયું સ્થાન છે? ત્રીજું. પહેલું સ્થાન યુપીનું છે, બીજું કોનું છે? રાજસ્થાનનું છે, બરોબર. તો આ રીતે યાદ રાખવાનું છે, 7-10 ફેટ ભેંસના દૂધમાં સરેરાશ આપણને જોવા મળે છે. ભેંસોની સંખ્યા કેટલી છે? 109 મિલિયન, જે વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ભારતની અંદર છે, બરોબર. સૌથી વધુ સંખ્યા કોઈ રાજ્યની અંદર છે તો યુપીની અંદર છે. બીજા ક્રમે રાજસ્થાન છે, ત્રીજા ક્રમે ગુજરાત છે. દૂધમાં કેટલું ફેટ જોવા મળે છે? 7-10% ફેટ જોવા મળે છે. ગુજરાત ત્રીજા નંબરે છે, બરોબર. ચલો, ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો, રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા આપણે ગુજરાતની અંદર જાફરાબાદી ભેંસ જાણીતી છે, સુરતી ભેંસ, જાફરાબાદી આપણે જોઈ લીધી, બરોબર, વઢિયારી ભેંસ, બરોબર, જેના બન્ની ભેંસ ગુજરાતની અંદર જોવા મળે છે. અહીંયા જોઈએ તો જાફરાબાદી છે, મહેસાણી છે, બરોબર, સુરતી છે, જાફરાબાદી છે, મહેસાણી છે, સુરતી છે. આ ભેંસને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠાની અંદર આપણે કઈ ભેંસ જોવા મળે છે? તો મેં અહીંયા લખ્યું છે વઢિયારી ભેંસ. કઈ છે? વઢિયારી ભેંસ. કઈ છે? વઢિયારી ભેંસ, બરોબર. તો આ ભેંસોની આપણે જાતો યાદ રાખવાની છે, બરોબર. ગુજરાતમાં જાફરાબાદી છે, મહેસાણા છે, સુરતી છે, બન્ની ભેંસ છે જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. એ ઉપરાંત બનાસકાંઠાની અંદર કઈ જોવા મળે છે? વઢિયારી. ચલો, પહેલી સર્વપ્રથમ લઈએ મહેસાણી. સર્વપ્રથમ કઈ ભેંસ જોઈશું આપણે? મહેસાણી. ચલો, તો અહીંયા જોઈએ તો આ ભેંસોની જે પ્રજાતિઓ છે, જાતિઓ છે, ખાસ મોસ્ટ ટાઈમ બી ટોપિકો છે. આપણે પહેલા ગાય જોઈએ, ભેંસો જોઈએ, બરોબર. હવે ભેંસોની વાત કરીએ છીએ તો મહેસાણી ભેંસ, આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોવાથી આ ભેંસને આપણે મહેસાણી ભેંસ તરીકે ઓળખીએ છીએ, બરોબર. આ જાતની ભેંસો આપણે કયો જોવા મળે છે? મહેસાણાની અંદર. એટલે આપણે આને કહીએ છીએ મહેસાણી ભેંસ, બરોબર. અને મહેસાણા ભેંસનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવ્યું છે? મોસ્ટ ટાઈમ પી આ સંવર્ધન કેન્દ્ર એક્ઝામ પૂછાય છે, દાંતીવાડામાં આનું સંવર્ધન કેન્દ્ર છે. કઈ જગ્યાએ છે? દાંતીવાડા. દાંતીવાડા ક્યાં? બનાસકાંઠાની અંદર, બરોબર. તો મહેસાણી ભેંસનું સંવર્ધન કેન્દ્ર ક્યાં છે? દાંતીવાડા. ચલો, મહેસાણી ભેંસની ઓલાદને મુરહા, બરોબર, મુરહા સુરતી ભેંસના સંકરણથી ઉદ્ભવી છે. તો મહેસાણી ભેંસની ઓલાદ એ મુરહા સુરતી ભેંસના સંકરણથી ઉદ્ભવી છે. ભેંસ કદમાં કેવી હોય છે? નાની અને વધુ લંબાઈ ધરાવે છે. કદમાં કેવી હોય છે? નાની
અને વધુ શું દમ લંબાઈ ધરાવે છે બરોબર સિંગડા ચપટા ગોળ ઇંડોણી જેવા હોય છે એના સિંગડા કેવા હોય છે ચપટા ગોળ ઇંડોણી જેવા હોય છે બરોબર ઇંડોણી ટાઈપના હોય છે આ ભેંસ 1700 થી 1800 લીટર દૂધ આપે છે આ ભેંસ એવરેજ 1700 થી 1800 લીટર શું આપે છે દૂધ આપે છે આ ભેંસ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી છે તો આ ભેંસે રાષ્ટ્રીય પશુ સંશોધન આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા એને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરેલી છે એશિયામાં પંજાબની મુરહા ભેંસ પ્રથમ ક્રમાંકે અને મહેસાણી ભેંસ બીજા ક્રમાંકે આવે છે આ મહેસાણી ભેંસનો માન એશિયામાં ગીર ગાયની માફક સૌથી વધારે છે બરોબર તો મહેસાણી ભેંસની માન ગીર ગાય પ્રમાણે સૌથી વધુ છે આ મુરહા જે પંજાબમાં આપણે જોવા મળે છે અને સુરતી ભેંસના સંકરણથી બનાવવામાં આવી છે આ ભેંસ કદમાં કેવી હોય છે નાની અને વધુ લંબાઈ ધરાવે છે બરોબર તેના સિંગડા જોઈએ તો ચપટા અને ગોળ ઇંડોણી જેવા હોય છે સરેરાશ 1700 થી 1800 લીટર દૂધ આપે છે અને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે પંજાબની મુરહા ભેંસ જે પ્રથમ ક્રમાંકે છે એશિયામાં અને મહેસાણી ભેંસ એ બીજા ક્રમાંકે આવે છે મહેસાણી ભેંસ આપણને જોઈએ તો ગીર ગાયની માફક જ સૌથી વધારે આપણને એશિયામાં માંગ છે બરોબર ચલો હવે લઈએ બીજા ક્રમાંકે સુરતી ભેંસ બરોબર બીજા ક્રમાંકે સુરતી ભેંસ હવે આના ડેટા તમારે એક્ઝામની દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બધા જે આઈએમપી ડેટા છે જે તમારા નોટબુક્સ ની અંદર સરસ મજાના અક્ષરોથી લખવાના રહેશે બરોબર ફોરેસ્ટની એક્ઝામમાં બહુ તમને ઉપયોગી થશે આ વિડીયો આજનો લેક્ચર છે આપણો બરોબર પોલીસની એક્ઝામમાં આપણે હવે ચલણ જોયું છે કે ભાઈ ધીમે ધીમે ક્લાસની અંદર પણ આ બધા ટોપિક્સો પૂછતા રહે છે બરોબર ચલો સુરતી ભેંસ ની વાત કરીએ તો આ જાતની ભેંસ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ખેડા ભરૂચ અમદાવાદ વડોદરા સુરત જિલ્લામાં કેટલાક ભાગોમાં જોવા મળે છે અને 2100 લીટર આપણને દૂધ આપે છે બરોબર અને કેન્દ્ર સરકાર દ્વારા સુરત જિલ્લાના ગામરોડ ખાતે સુરતી ભેંસનું સંવર્ધન ફાર્મ સ્થાપવામાં આવેલું છે સુરતી વલાદની ભેંસ એ નડિયાદ ચરોતર અને ગુજરાતી નામે પણ ઓળખવામાં આવે છે તો આઈએમપી ડેટા છે જે તમારે નોંધ કરી લેવાનું ગામરોડ ખાતે આનું સંવર્ધન કેન્દ્ર છે સુરતી ભેંસનું નડિયાદી ચરોતરી ગુજરાતી નામે પણ આનો ઓળખવામાં આવે છે બરોબર 2100 લીટર સરેરાશ દૂધ આપે છે ચલો 2100 લીટર આપણે જોઈએ છે કે સરેરાશ આપણું દૂધ આપે છે આ ભેંસ આપણે જોઈએ તો મધ્યમ કદની છે અને પાસાદાર બાંધાની છે કેવા કદની છે મધ્યમ કદની છે અને પાસાદાર બાંધાની છે આ ભેંસનો રંગ ભૂરાથી લઈને કાળા રંગનો છે બરોબર ભૂરાથી લઈને કાળા રંગનો છે બરોબર માથું ગોળ નાનું શિંગડા ટૂંકા ચપટા દાંતરડા જેવા હોય છે આ ભેંસના કાન મધ્યમ કદના અને આડા આકાર વાળા હોય છે બરોબર મધ્યમ કદના અને આડા આકાર વાળા હોય છે આ ભેંસ જો આપણે જોઈએ તો સરેરાશ આપણે જોઈએ તો 1200 થી 1500 લીટર દૂધ આપે છે આ ભેંસને રાષ્ટ્રીય આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી છે તો આ એના કેવા પ્રકારનો આકાર છે દેખાય છે એની વાત છે આ ભેંસનો સરેરાશ 1200 થી 1500 લીટર દૂધ આપે છે બરોબર ચલો હવે લાવીએ જાફરાબાદની ભેંસ જે અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે બરોબર કયા જિલ્લાની અંદર આપણને આ જાફરાબાદની ભેંસ જોવા મળશે અમરેલી જિલ્લાની અંદર તો અમરેલી જિલ્લાની વાત કરીએ છે જાફરાબાદ નામના જગ્યા ગામ પરથી આ ભેંસનું નામ જાફરાબાદી રાખવામાં આવેલું છે બરોબર આ ભેંસને કાઠિયાવાડી આ ભેંસને આપણે કાઠિયાવાડી ભાવનગરી ગીર જાફરી જાફરાબાદી ભેંસ બોડાળી તથા સુરતી ભેંસ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર તો જુદા જુદા નામથી આને ઓળખીએ છીએ ભાવનગરી ગીર જાફરી જાફરાબાદી ભેંસ બોડાળી તથા સુરતી ભેંસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ભેંસ જુનાગઢ છે અમરેલી છે રાજકોટ છે ભાવનગર છે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવામાં આવે છે બરોબર જાફરાબાદ ખાસ યાદ રાખવાનું છે આ ભેંસ આપણને કયો જોવા મળે છે ખાસ જુનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર બરોબર
આ જાતની ભેંસો વધી ચરબીવાળી દૂધ માટે જાણીતી છે, ચરબીવાળા દૂધ માટે જાણીતી. સરેરાશ 2000 થી 2100 લીટર દૂધ આપે છે. ખેડા જિલ્લાના બીડજ ખાતે જાફરાબાદી, મહેસાણી અને સુરતી વગેરે જાતો માટેનો સંવર્ધન ફાર્મ છે. બરોબર, બીડજ યાદ રાખવાનું છે, જે ખેડામાં આવેલું છે. બરોબર, બીડજ ખાતે આનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. 2100 થી લીટર જેટલું દૂધ આપે છે. સૌથી વધુ ચરબીવાળી દૂધ માટે જાણીતી છે. મહેસાણી છે, સુરતી છે, જાફરાબાદી છે, આનું સંવર્ધન ફાર્મ સ્થાપવામાં આવેલા છે. ખાસ મોસ્ટ ટાઈમ પી આપણે યાદ રાખવાનું છે. ચલો, જાફરાબાદી ભેંસ અન્ય ભેંસોની સરખામણીમાં મોટા કદની, ભારે વજન વાળી હોય છે. બરોબર, કેવા કદની છે? મોટા કદની અને ભારે વજન વાળી હોય છે. બરોબર, તેનો રંગ મેષ જેવો કાળો, ચામડી જાડી, ઓછા વાળ વાળી હોય છે. તેનું માથું ભારે, ઉપસેલા કપાળ વાળું હોય છે. આ ભેંસના શિંગડા લાંબા, પહોળા અને ચપટા હોય છે. બરોબર, રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન કેન્દ્ર દ્વારા આને માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી છે. બરોબર, તો આ એની એક લાક્ષણિકતાઓ છે, જે લાક્ષણિક કેવા આકારની દેખાય છે એ આપણે અહીંયા જોઈ કે ભારે વજન વાળી હોય છે, રંગ મેષ કાળો છે, ચામડી જાડી છે. બરોબર, એટલે ચરબી આકારનું જોવા મળે છે આપણને, ઉપસેલા કપાળ વાળી છે. આ ભેંસના શિંગડા કેવા હોય છે? લાંબા, પહોળા અને ચપટા હોય છે. બરોબર, ચલો, બન્નીની ભેંસ મોસ્ટ આઈએમપી આ છે. બન્નીની ભેંસ જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, બન્નીની ભેંસ. બરોબર, ચલો, બન્નીની ભેંસને આપણે કચ્છી અથવા કુંડી તરીકે પણ ઓળખીએ છીએ. બન્નીના ભેંસને આપણે કચ્છી તથા કુંડી તરીકે ઓળખવામાં આવશે. આ જાતિ મુખ્યત્વે ગુજરાતના કચ્છમાં જોવા મળે છે. કચ્છના માલધારીઓ માટે આજીવિકાના આધાર સમિયાને ગણી શકાય છે. બરોબર, તો મોસ્ટલી આપણા કચ્છના બન્ની પ્રદેશની અંદર જોવા મળે. બરોબર, હવે કચ્છનો બન્ની પ્રદેશ કઈ બાજુ છે? તો આ આપણે આ ગુજરાતની વાત કરીએ છીએ તો કચ્છનો જે આ ઉપરનો ભાગ છે, બરોબર, જે કચ્છનો આપણે જોઈએ તો કચ્છનો આ જે આ ઉપરનો જે આ ભાગ દેખાય છે, બરોબર, આને બન્ની પ્રદેશ કહેવાય છે. બરોબર, જે બન્નીનું ઘાસ, ઊંચા મેદાનો આવેલા છે અને અહીંયા ભેંસ જાણીતી છે, બન્નીની ભેંસ. બરોબર, ચલો, બન્નીની ભેંસને આપણે કચ્છી અથવા કુંડી તરીકે ઓળખીએ છીએ. આ જાતિ મુખ્યત્વે કચ્છમાં આપણે જોવા મળે છે. કચ્છના માલધારીઓ માટે આજીવિકા છે. બન્ની શબ્દ માત્ર ભેંસ માટે નહીં, પરંતુ અહીંના ગોચર માટે પણ, ઘાસના મેદાનો માટે પણ આ જાતિ જાણીતા છે. બરોબર, બન્ની ભેંસ વર્ષ 2011 ની અંદર રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા ગુજરાતની 100 પ્રથમ જાત હતી કે જેને રાષ્ટ્રીય માન્યતા મળી હોય. ગુજરાતની 100 પ્રથમ જાત હતી કે જેને રાષ્ટ્રીય માન્યતા મળી હોય. બરોબર, અહીંયા આપણે જોઈએ છે તો ગુજરાતની 100 પ્રથમ જે રાષ્ટ્રીય માન્યતા વાળી આપણી જાતિ છે એ છે બન્ની છે. કઈ છે? બન્ની છે. બરોબર, હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે બન્ની શબ્દ ભેંસ માટે નહીં પણ ગોચર ઘાસના મેદાન માટે પણ જાણીતું છે. અહીંયા જોયું ને આપણે બન્નીનો ઘાસના મેદાનો, ઘાસના મેદાન એશિયામાં સૌથી ઊંચા મેદાનો છે, ઘાસના મેદાન. બરોબર, 2011 ની અંદર આના રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર ગુજરાતની 100 પ્રથમ જાત છે. તો 2011 ની અંદર રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરનારી ગુજરાતની પ્રથમ જાત છે. બરોબર, બન્નીની કચ્છ અને કુંડી તરીકે પણ આને ઓળખવામાં આવે. ચલો, આ ભેંસ કેવા આકારની હોય છે? તો મોટા કદની છે. બાંધાથી કેવી હોય છે? મજબૂત હોય છે. રંગે કાળી તથા શિંગડા ગોળાકાર હોય છે. આ ભેંસ દૈનિક 8 થી 10 લીટર દૂધ આપે છે. બરોબર, અને વાર્ષિક 5500 લીટર જેટલું દૂધ આપે છે. વાર્ષિક કેટલું કહે છે? 5500. બરોબર, ઉપરાંત ગુજરાતમાં ગાંધીનગર ખાતે પાડા અને સાંઢ માટેનું સંવર્ધન કેન્દ્ર આપવામાં આવ્યું છે. બરોબર, ગુજરાતમાં ગાંધીનગર ખાતે પાડા, ગાંધીનગર ખાતે પાડા અને સાંઢ માટેનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ગાંધીનગરમાં પાડા અને સાંઢ માટેનું શું આવેલું? સંવર્ધન કેન્દ્ર આવેલું છે. તો આ એક ડેટા ખાસ યાદ રાખવાના છે. બન્નીની ભેંસ, બન્નીનો માલધારીઓ જોઈએ તો આના પર એમનું આજીવિકા રહેલું છે. બરોબર, અને ફેટ પણ આ ભેંસની અંદર બહુ, દૂધની અંદર આ ભેંસની દૂધની અંદર ફેટ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. આ ભેંસ મધ્યમ મોટા કદની છે.
બાંધાથી મજબૂત છે, રંગે કાળી છે, શિંગડાના ગોળાકાર છે, વાર્ષિક 5500 લીટર દૂધ આપે છે, 8 થી 10 લીટર જેટલું રોજિંદા આપતી હોય છે. આમ ગુજરાતમાં ગાંધીનગર ખાતે પાડા અને સાંડનું સંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર. બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે, આજના લેક્ચરની અંદર મેં કવર કરેલા છે, બરોબર. ચલો હવે બકરીઓની વાત કરીએ. ગોટ, ગુજરાતમાં બકરીઓની કઈ કઈ જાતિઓ જોવામાં આવે છે, બરોબર. તો એક છે ગોહિલવાડી, એક છે કચ્છી, એક મહેસાણી, એક સુરતી, એક સિરોહી, એક ઝાલાવાડી, એક કાહમી બકરીની જાત જોવા મળે છે, બરોબર. તો અહીંયા જોઈએ તો ગોહિલવાડી છે, કચ્છી છે, મહેસાણી છે, સુરતી છે, સિરોહી છે, ઝાલાવાડી છે ને કાહમી છે, બરોબર. આ બધી જાતો જોવા મળી છે. આપણે બકરીના દૂધમાં પોષક તત્વો વધુ પ્રમાણમાં હોવાના લીધે બકરીને મનુષ્યની પાલક માતા પણ કહેવામાં આવે છે, બરોબર. પોષક તત્વો આપણે બકરીના દૂધમાં વધુ જોવા મળે છે, એટલે આને પાલક માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? પાલક માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે બકરા પાલનનો વ્યવસાય, સામાન્ય રીતે બકરા પાલનનો વ્યવસાય માંસ અને દૂધ માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્યવસાય આપણને માંસ અને દૂધ માટે કરવામાં આવે છે. બકરા પાલનનો વ્યવસાય આપણે શામાં જોવા મળે છે? માંસ અને દૂધ માટે આપણે ખાસ જોવા મળે છે, બરોબર. મોરબી ખાતે બકરાના રાષ્ટ્રીય નિદર્શન એકમ કાર્યરત છે, જે સ્થાનિક બકરા પાલકોને જરૂરી નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડે છે, બરોબર. જે સ્થાનિક બકરા પાલકોને જરૂરી શું પૂરું પાડે છે? નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડે છે. કઈ જગ્યાએ? મોરબી ખાતે બકરાના જે રાષ્ટ્રીય નિદર્શન એકમ કાર્યરત છે. આ અંગભૂત યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને, જનરલ કેટેગરી લોકો અને અનુસૂચિત જનજાતિના મહિલા લાભાર્થીઓને બકરા એકમની સ્થાપના માટે સહાય પણ આપવામાં આવે છે. તો બકરા એકમની સ્થાપના માટે સહાય પણ આપવામાં આવે છે, બરોબર. ભાઈ ગાંધીજી બકરીનું જે ગાંધીજી જે બકરીનું દૂધ પીતા એ બકરીનું નામ શું હતું? તો નિર્મલા, બરોબર. ગાંધીજી જે બકરીનું દૂધ પીતા હતા એ બકરીનું નામ શું હતું? તો નિર્મલા, બરોબર. નિર્મલા બકરીના દૂધમાંથી વિદેશમાં ફેન્ટા નામનો પ્રખ્યાત ચીઝ બનાવવામાં આવે છે. બોલો, અહીંયાથી વિદેશ પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. બકરીના દૂધમાં વિદેશના ફેન્ટા નામનું પ્રખ્યાત ચીજ બનાવવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટમાં કેરિતા કંપની બેબી ફૂડ પાવડર બનાવવામાં આવશે. બકરીના દૂધનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જોઈએ છે કે ફેન્ટા નામનું પ્રખ્યાત અહીંયા ચીજ બનાવવામાં આવે છે. યુએસમાં જોઈએ તો કેરિતા કંપનીનું બેબી ફૂડ પાવડર બનાવવામાં આવશે, જેમાં બકરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં જોઈએ તો રાજસ્થાન સ્થિત એડવિક કંપની છે, ભારતની અંદર રાજસ્થાન સ્થિત એડવિક કંપની છે, બકરીના દૂધમાંથી સ્નાન કરવાનો સાબુ બનાવવાનું વેચાણ કરે છે, બરોબર. તો ભારતની અંદર જોઈએ તો એડવિક નામની જે કંપની છે તે દૂધમાંથી સ્નાન કરવાનો સાબુ પણ બનાવે છે, બરોબર. તો ફેટા નામનું પ્રખ્યાત ચીજ ક્યાં બને છે? વિદેશની અંદર યુનાઇટેડ સ્ટેટમાં કેરિતા કંપની બેબી ફૂડ પાવડર બનાવે છે, અને એડવિક નામની કંપની છે બકરીના દૂધમાંથી સ્નાન કરવાનો સાબુ પણ બનાવે છે, બરોબર. તો આ રીતે બહુ ઉપયોગી છે, બરોબર. સૌથી વધુ ડેટા આપણે અહીંયા કલેક્ટ કરીએ છીએ, અહીંયા જોઈએ છીએ, બરોબર. ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા ગોહિલવાડી, કચ્છી, મહેસાણી, સિરોઈ, સુરતી, ઝાલાવાડી તથા કાહમી બકરીને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવેલી છે. તો મોસ્ટ ટાઈમ થી કેટલી બકરીઓને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે? તો ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા ગોહિલવાડી છે, કચ્છી છે, મહેસાણી છે, સિરોહી છે, સુરતી છે, ઝાલાવાડી છે અને કાહમી બકરીને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. તો બકરીની સંખ્યા દ્રષ્ટિએ ચીન બાદ ભારતનો કયો ક્રમ છે? બીજો છે. તો આપણે જોઈએ તો ચીન બાદ ભારતનો ક્રમ બીજા નંબરનો છે, બરોબર. ચીન બાદ ભારતનો ક્રમ બીજા નંબરનો છે. બકરીની સંખ્યા દ્રષ્ટિએ જોઈએ છે, બકરી ગરીબોની શું કહેવામાં આવે છે? ગાય કહેવામાં આવે છે,
બરોબર, ગરીબોની ગાય તરીકે કોણ ઓળખવામાં આવે છે? બકરી. બકરીનું સ્વાસ્થ્ય ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. બકરીના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો લવારું. બકરીના બચ્ચાને આપણે શું કહીએ છે? લવારું. બકરીના બચ્ચાને આપણે શું કહીએ? લવારું. ફરી જોઈએ, રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા ગોહિલવાડી છે, કચ્છી છે, મહેસાણી છે, સિરોઈ છે, સુરતી છે, ઝાલાવાડી છે, કાહમી બકરીને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. ચીન બાદ ભારતનો કયો નંબર છે? તો બીજો છે. બકરીને ગરીબોને શું કહેવામાં આવે છે? તો ગાય કહેવામાં આવે છે. બકરીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે, તેથી બકરીના બચ્ચાને આપણે પછી આપણે શું કહીએ છે? લવારું તરીકે પણ ઓળખવામાં આવે છે. લવારું કહીએ છીએ બકરીના બચ્ચાને. બરોબર. ચલો, હવે તેના દૂધમાં આયર્ન પોટેશિયમ પ્રચુર માત્રામાં જોવા મળે છે. શું જોવા મળે છે? આપણને આયર્ન અને બીજું કયું તત્વ જોવા મળે છે? પોટેશિયમ. ગાયના દૂધની સાપેક્ષે બકરીનું દૂધ આયર્નની માત્રા 10 ગણી વધુ હોય છે. બરોબર. તો ગાયના દૂધના સાપેક્ષે બકરીનું દૂધ હોય છે એમાં આયર્નની ગુણવત્તા વધુ હોય છે. બકરીના દૂધનું પાચન થતા માત્ર 20 મિનિટ લાગે છે. આ ઉપરાંત દૂધ ઉપરાંત માંસ, ચામડું તથા વાળ માટે પણ બકરી પાળવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો માંસ છે, ચામડું છે અને વાળ માટે પણ આનો યુઝ થાય છે. બરોબર. તો મોસ્ટ આઈએમપી ડેટા અહીંયા જોઈએ ફરીથી એક વાર. બરોબર. આયર્ન અને પોટેશિયમની માત્રા સૌથી વધુ છે. બરોબર. બકરીની દૂધની અંદર 10 ગણી વધુ હોય છે જે ગાયના દૂધની સાપેક્ષમાં જોઈએ. બરોબર. 20 મિનિટ આ દૂધના પાચન થતા 20 મિનિટ આપણને લાગતું હોય છે. આનું માંસ, ચામડું તથા વાળ માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરોબર. તો 20 જ મિનિટ લાગે છે કે જે આને પાચન શક્તિ આપણે જોઈએ તો 20 મિનિટની છે માત્ર. બરોબર. 20 મિનિટ છે તો મોસ્ટ ટાઈમ બી આ ડેટા છે 20 મિનિટનો સમય લાગે છે. તો આ બકરીના મોસ્ટ ટાઈમ બી આપણે તમને વિકલ્પો દ્વારા પણ આ બધું પૂછી શકે છે. એક્ઝામની અંદર વિકલ્પ પદ્ધતિ આવી છે એના અંદર પણ આ બધા ડેટા તમને વિકલ્પો આધીન પણ પૂછી શકે છે. શાની માત્રા વધારે જોવા મળે છે સાપેક્ષે ગાયની સાપેક્ષે? તો આયર્ન અને પોટેશિયમની પ્રચુર માત્રા આપણને બકરીના દૂધમાં જોવા મળે છે. અને ગાંધીજી કઈ બકરીનું દૂધ પીતા હતા? નિર્મલા. કઈ બકરી? નિર્મલા. ચલો, હવે દરેક ગાયની પ્રજાતિની વાત કરીએ તો ગોહિલવાડી બકરી છે. આ બકરી રંગે કાળી છે, વાળ લાંબા અને શિંગડા લાંબા ઉપર જતા સર્પાકાર બને છે, કાન ટ્યુબ આકારના હોય છે. આ જાતિ સૌરાષ્ટ્રમાં આપણને કયો જોવા મળે છે? ગોહિલવાડી. ગોહિલવાડી વિસ્તાર કયો? તો ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં આપણને ખાસ જોવા મળે છે. મોરબી ખાતે બકરી સંવર્ધન કેન્દ્ર આવેલું છે. મોરબી ખાતે મોસ્ટ આઈએમપી બકરી સંવર્ધન કેન્દ્ર આવેલું છે. આ બકરી પ્રતિદિન 1.5 લિટર દૂધ આપતી હોય છે. બરોબર. પ્રતિદિન ગોહિલવાડી 1.5 લિટર દૂધ આપે છે. કેટલી આપે છે? 1.5 લિટર દૂધ આપે છે. ચલો, બકરી રંગે કેવી હોય? કાળી હોય છે, વાળ લાંબા, શિંગડા લાંબા. આ જાતિ સૌરાષ્ટ્રમાં આપણે ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં જોવા મળે છે. ગોહિલવાડી બકરી છે, સંવર્ધન ફાર્મ એ મોરબી ખાતે આવેલું છે. અને આ બકરીનું પ્રતિદિન આશરે કેટલા લીટર આપણને દૂધ આપે છે? તો 1.5 લિટર. હવે લઈએ સિરોહી. કઈ જાત આપણે જોઈશું હવે? સિરોહી. બરોબર. તો દક્ષિણના રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આ બકરીની જાત આપણને જોવા મળતી હોવાથી તેને આપણે સિરોહી બકરી તરીકે ઓળખીએ છીએ. બરોબર. સિરોહી બકરી તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આ બકરીની જાત જોવા મળે છે આપણે. બરોબર. સિરોહી છે એ રાજસ્થાનનો જિલ્લો આવેલો છે. અને આપણને ગુજરાતમાં ક્યાંથી આ બકરી જોવા મળે છે? તો પાલનપુરની અંદર સિરોહી બકરીની જાત જોવા મળે છે. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? પાલનપુરની અંદર. બરોબર. હવે લઈએ કચ્છી બકરી. આ બકરીનો રંગ કેવો હોય છે? કાળો. શરીર પર સફેદ ટપકા, લાંબા પહોળા કાન હોય છે. આ કચ્છી બકરી સામાન્ય રીતે આપણે કચ્છ જિલ્લાની અંદર જોવા મળે છે. બરોબર. આ ઉપરાંત મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠામાં જોવા મળે છે. આ બકરી પ્રતિદિન 1.6 લિટર દૂધ આપે છે. કચ્છના નલિયા ખાતે આ કચ્છી બકરીનું સંવર્ધન કેન્દ્ર છે. બરોબર. તો આપણે જોયું ગોહિલવાડનું સંવર્ધન કેન્દ્ર મોરબી હતું. બરોબર. મોરબી હતું, જ્યારે કચ્છી બકરીનું સંવર્ધન કેન્દ્ર કયો જોવા મળે છે? આપણે નલિયાની અંદર જોવા મળે છે. બરોબર.
સરેરાશ કેટલા લીટર દૂધ આપે છે? 1.6 લીટર. કચ્છમાં ક્યાં જોવા મળે છે આપણે? નલિયા ખાતે જોવા મળે છે. કચ્છી બકરીનું સંવર્ધન કેન્દ્ર ક્યાં જોવા મળે છે આપણે? નલિયા ખાતે જોવા મળે છે. તો નલિયા વિસ્તાર આપણે યાદ રાખવાનું રહેશે કે નલિયા ખાતે આપણને કચ્છી બકરીનું સંવર્ધન કેન્દ્ર જોવા મળે છે. બરોબર, તો આ રીતે દરેક પ્રાણીઓ જે પશુઓ છે બરોબર એના ડેટા કલેક્ટ કરે છે બરોબર, અને બહુ સારી રીતે આપણે જો તમે આનો નોટબુક્સ બનાવશો ડેટાનો તો સારી રીતે એના એક્ઝામની દ્રષ્ટિએ તમને બહુ કામમાં આવશે આ ડેટા બધા બરોબર. હવેલી મહેસાણી બકરી, આ બકરી રંગે કાળી, લાંબા જથ્થાદાર અને સફેદ કાન અને શિંગડા ઉપરથી પાછળ તરફ જતા જોવા મળે છે. તો આ બકરી રંગે કેવી જોવા મળે છે? કાળી, લાંબા અને જથ્થાદાર વાળ છે એના, સફેદ કાન હોય છે એના મહેસાણીના, શિંગડા ઉપરથી પાછળ તરફ જતા જોવા મળે છે. આ જાતિ ગુજરાતમાં આપણે ક્યાં જોવા મળે છે? મહેસાણામાં જોવા મળે છે, બનાસકાંઠાની અંદર જોવા મળે છે બરોબર, સાબરકાંઠાની અંદર જોવા મળે છે, ગાંધીનગર જોવા મળે છે, પાટણની અંદર જોવા મળે છે, અમદાવાદના આજુબાજુ વિસ્તારમાં પણ આ બકરીની જાત જોવા મળે છે. પ્રતિદિન આશરે 1.2 લીટર આપણને દૂધ આપે છે. બનાસકાંઠા મોટા જામપુરા ખાતે મહેસાણી બકરીનું સંવર્ધન ફાર્મ આવેલું છે બરોબર. બનાસકાંઠાની અંદર કઈ જગ્યાએ આવેલું છે? જામપુરા ખાતે આનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે બરોબર. ચલો ફરીથી એક વાર વાત કરી લઈએ તો આ આપણને સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર તેમજ અમદાવાદના આજુબાજુ વિસ્તારમાં જોવા મળે છે. પ્રતિદિન કેટલા લીટર દૂધ આપે છે? 1.2. અને જામપુરા ખાતે આનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે બરોબર. તો ખાસ યાદ રાખવાનું છે આપણે આ જે ડેટા છે બરોબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે એક્ઝામની દ્રષ્ટિએ આ ડેટા આપણને પૂછાઈ શકે છે બરોબર. હવે આગળ આપણે લઈએ કે સુરતી બકરી, આ બકરી રંગે કેવી છે? સફેદ છે. શિંગડા કેવા છે? ટૂંકા છે. મધ્યમ કદના કાન ધરાવે છે. જો ફરીથી વાત કરીએ તો રંગે કેવી છે? સફેદ છે, શિંગડા ટૂંકા છે, મધ્યમ કદના કાન ધરાવે છે. સુરત છે, નર્મદા છે, ભરૂચ છે, નવસારી છે, વડોદરા છે, ડાંગ જેવા જિલ્લાની અંદર જોવા મળે છે. ભરૂચ ખાતે આનું સુરતી બકરીનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? ભરૂચ ખાતે સુરતી બકરીનું સંવર્ધન કેન્દ્ર છે. પ્રતિદિન આશરે 2.2 લીટર દૂધ આપે છે બરોબર. તો કેટલા લીટર દૂધ આપે છે? 2.2 લીટર આપણને દૂધ આપે છે બરોબર. તો હાલ જ આપણે જોઈએ તો એક ગુજરાતની કાહમી બકરી છે જેને રાષ્ટ્રીય માન્યતા પણ મળેલી છે. ગુજરાતની કઈ છે? કાહમી બકરી. આ કાહમી બકરી ક્યાં જોવા મળે આપણે? તો જામનગર છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, આ બધી વિસ્તારની અંદર આપણને આ બકરીની જાત જોવા મળે છે, કાહમી બકરી આપણને બરોબર. તો આપણે ખાસ યાદ રાખવાનું કાહમી બકરીને પણ હાલ રાષ્ટ્રીય માન્યતા ગુજરાતની અંદર મળેલી છે બરોબર. તો ખાસ આ યાદ રાખવાનું છે કાહમી બકરી જે લેટેસ્ટ છે બરોબર. ચલો 2.2 લીટર દૂધ આપે છે ગુજરાતની એક નવી, ત્રણ પશુઓને ગુજરાતની હાલ લેટેસ્ટમાં માન્યતા મળેલી છે, રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. ત્રણ પશુઓને ગુજરાતની અંદર રાષ્ટ્રીય માન્યતા લેટેસ્ટની અંદર મળેલી છે બરોબર. એક છે પાંચાલી ઘેટા કહેવાય છે જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે બરોબર. એક હાલ આદિ ગંધર્વને મળેલી છે અને એક આપણે જોઈ કાહમી બકરી. તો ગુજરાતના ત્રણ લેટેસ્ટ જેને હાલ રાષ્ટ્રીય માન્યતા મળેલી છે પાંચાલી ઘેટા. આ પાંચાલી ઘેટા આપણે કયો જોવા મળી? તો રાજકોટ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, અમરેલી છે તે બાજુ જોવા મળી. હાલારી આપણને જામનગર, દેવભૂમિ દ્વારકા બાજુ જોવા મળી. કાહમી આપણે જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા બાજુ જોવા મળે છે બરોબર. જેને હાલ આપણે આ કહીએ તો રાષ્ટ્રીય માન્યતા ધરાવે છે આઈરી બરોબર, રાષ્ટ્રીય માન્યતા ધરાવે છે બરોબર.
चलो हवे आगळ जोईए, झालावाड़ी बकरी। आ बकरी रंगे काळी, लांबा वाळ, लांबा पांदरा आकारना कान धरावे छे। आ जाति आपणे सुरेन्द्रनगर अने राजकोट जिल्लामां जोवा मळे छे, बराबर। झालावाड़ी आपणे क्यां जोवा मळे छे? सुरेन्द्रनगर अने राजकोटमां जोवा मळे छे। मोरबी खाते, मोरबी खाते झालावाड़ी बकरी नुं संवर्धन फार्म आवेलुं छे, तो मोरबी खाते आनो संवर्धन केन्द्र आवेलुं छे, बराबर। अने आ बकरी प्रतिदिन 1.8 लीटर दूध आपे छे। प्रतिदिन केटला लीटर दूध आपे छे? 1.8 लीटर दूध आपे छे। तो सुरेन्द्रनगर राजकोट जिल्लामां जोवा मळे छे, अने मोरबी खाते आनुं शुं आवेलुं? झालावाड़ी संवर्धन केन्द्र आवेलुं छे। 1.8 लीटर प्रतिदिन आपणे शुं आपे छे? दूध आपे छे, बराबर। आना रंगे केवी जोवा मळे? काळी, लांबा वाळ, लांबा पांदरा आकारना कान धरावे छे। जाति सुरेन्द्रनगर राजकोट जिल्लामां जोवा मळे छे। कामी बकरी जेने हाल लेटेस्ट में राष्ट्रीय मान्यता मिली थी, जे मैं हाल कीधु। आ बकरी नो शरीर रंग गर्दन थी लेन आगरना बे पग सुधी ना भाग रातास पड़तो होय छे। गर्दन थी लेन आगरना बे पग सुधी नो भाग रातास पड़तो होय छे। पाछळनो भाग काळो, कान लांबा अने नळाकारना होय छे। कामी बकरी सामान्य रीते जोईए तो सौराष्ट्र विस्तारमां आपण राजकोट छे, जूनागढ़ छे, जामनगर छे, देवभूमि द्वारका जिल्लामां जोवा मळे छे। બે રંગ ધરાવતી બકરીને સ્થાનિક વિસ્તારોમાં કાહમી તરીકે ઓળખવામાં આવે છે। આ બે રંગ ધરાવે છે એના કારણે આને કાહમી તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ ફરીથી તો શરીરનો રંગ ગરદનથી લઈને આગળના બે પગ સુધીનો રાતાસ પડતો હોય છે, અને પાછળનો ભાગ કેવો હોય છે? કાળો, કાન લાંબા નળાકાર આકારના હોય છે, બરોબર। આ બકરી પ્રતિદિન 1.2 લીટર દૂધ આપે છે। કેટલા લીટર દૂધ આપે છે? 1.2 લીટર આપણને દૂધ આપે છે। બે રંગ ધરાવવાના કારણે આને આપણે કઈ બકરી તરીકે ઓળખીએ છીએ? કામી, બરોબર। આગળના પગ સુધીનો ભાગ રાતાસ પડતો હોય છે, પાછળનો ભાગ કાળો, કાન લાંબા નળાકાર આકારનો હોય છે, સામાન્ય રીતે આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે। અને ખાસ આ યાદ રાખવાનું છે, હવે લઈએ ઘેટા, સીપ, બરોબર। હવે આપણે સીપની વાત કરીએ છીએ, ઘેટાઓની, બરોબર। આ લેક્ચર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, ફોરેસ્ટની એક્ઝામની અંદર સૌથી વધુ તમને ઉપયોગી થશે, બરોબર। તો મહેરબાની કરીને આને એક નોટબુકની અંદર જે જાતો છે રાષ્ટ્રીય માન્યતા મળેલી છે એને અલગથી કંડારજો તમે, સૌથી ઉપયોગી આ ડેટા છે, ઓકે। તો ખાસ યાદ રાખવાનું છે, ઘેટા ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સુરતી, સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગમાં જાફરાબાદી ભેંસો આપણે જોવા મળી હતી, એમ ગુજરાતમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળી હતી, બરોબર। તો આ ભેંસોની વાત કરીએ આપણે, હવે ઘેટાની જો વાત કરીએ તો ઘેટાની વાત કરીએ આપણે તો મુખ્યત્વે ઘેટા આપણે માંસ, ઉન તથા ઉત્પાદનમાં પાડવામાં આવે છે, બરોબર। જો આ ભેંસોની વાત હતી, અહીંયા જોઈએ તો ઘેટાનું મુખ્યત્વે માંસ અને ઉન ઉત્પાદન માટે પાડવામાં આવે છે। ઘેટાની સંખ્યાની દ્રષ્ટિએ ચીન પછી ઓસ્ટ્રેલિયા બાદ ભારતનો વિશ્વમાં ત્રીજો ક્રમ છે, બરોબર। ચીન પછી ઓસ્ટ્રેલિયા અને ભારતનો કયો ક્રમ છે? ત્રીજા ક્રમે આપણું ભારત છે, બરોબર। ઘેટા મુખ્યત્વે શાના માટે યુઝ થાય છે? માંસ અને ઉન ઉત્પાદન માટે, બરોબર। ગુજરાતમાં કયા ઘેટા જોવા મળી આપણે? મારવાડી, પાટણવાડી અને પાંચાલી। હાલ પાંચાલી ઘેટાને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, જે હાલ મેં લખ્યું ને, બરોબર। આમ ગુજરાતમાં ઘેટાની વસ્તી માટે મોટાભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પ્રદેશો વધારે જોવા મળે છે। ઘેટાની સંખ્યા બાબતે ગુજરાતનું સ્થાન દેશમાં કયા ક્રમે છે? આઠમા ક્રમે છે। આમ ઘેટા ઉછેર ક્ષેત્ર જોડે ગુજરાતમાં ભરવાડ અને રબારી સમાજ સૌથી વધુ જોડાયેલો છે, બરોબર। તો ફરીથી વાત કરી લઈએ તો માંસ અને ઉન માટે ઘેટાનું સૌથી વધુ આપણે ઉત્પાદન પાડવા માટે થાય છે, બરોબર। બીજું કે ભારતનું સ્થાન ત્રીજું છે, પહેલા ક્રમે ચીન છે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે। ગુજરાતમાં આપણે કયા જોવા મળે છે? મારવાડી, પાટણવાડી અને પાંચાલી ઘેટા જોવા મળે છે। ગુજરાતમાં ઘેટાની વસ્તી માટે મોટાભાગે આપણે કચ્છ છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પ્રદેશો જોવા મળે છે। આ સંખ્યા બાબતે જોઈએ તો ગુજરાતનો ક્રમ કયો છે? સંખ્યા બાબતે દેશની અંદર આઠમો ક્રમ છે। ઘેટા ઉછેર ક્ષેત્રમાં આપણે બે કોમ ખાસ જોવા મળે છે, એક ભરવાડ અને એક રબારી સમાજ જોડાયેલો હોય છે, બરોબર। ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા
આપણને પાટણવાડી, મારવાડી અને પાંચાલી ગેટાની રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. ત્રણ ગેટાની પ્રજાતિ છે જેમને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. બરોબર. તો ગેટાના સંકર સંવર્ધન માટે રશિયન મેરીનો ગેટાની આયાત કરવામાં આવી છે. બરોબર. તો સંકર પ્રજાતિ કઈ વિકસાવવામાં આવી છે? તો રશિયન ગેટાની, જે આપણે કહીએ છીએ મેરીનો ગેટા, આયાત કરવામાં આવે છે. જે વિદેશી રેમ બુલોટ ગેટાનું સંકલન કરવામાં આવશે. બરોબર. બીજું, વિદેશી રેમ બુલોટ ગેટાનું સંકલન કરવામાં આવશે. બરોબર. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે જે ગેટાની વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ આપણું લેક્ચર છે. સૌથી વધુ આઈએમપી છે ફોરેસ્ટ માટે, તો મોસ્ટ આઈએમપી છે આ લેક્ચર. બરોબર. તો ફોરેસ્ટ વાળા તો મોસ્ટ આઈએમપી, આ જેટલા પણ પરીક્ષા દેવા માંગતો એના માટે સૌથી મહત્વનો લેક્ચર છે. ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમ ગુસિલ દ્વારા રાજ્યના ઘેટા પાલકોને ઊન તથા ઊનની પેદાશોને વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાની સગવડો પૂરી પાડવામાં આવે છે. બરોબર. તો ઊન વિકાસ નિગમ જે છે એના દ્વારા પેદાશો બજાર વ્યવસ્થા સગવડ ઊભી કરાઈ છે. એમ રાજ્ય સરકાર દ્વારા 1970ના વર્ષથી ગુજરાતમાં ઘેટા ઊન વિકાસ નિગમ લિમિટેડ ગુસિલની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર. 1970ની અંદર આની સ્થાપના કરવામાં આવી છે. એ આધીન મોરબી છે, પાટણ છે, રાજકોટ છે, હિંગોળગઢ છે, ભાવનગર છે, રાજકોટનું હિંગોળગઢ છે, ભાવનગર છે, સિહોર છે, અમરેલીનું ચલાલા છે, કચ્છનું નલિયા છે, બનાસકાંઠાનું અસેડા છે, દાંતીવાડ ખાતે ઘેટા સંવર્ધન કેન્દ્રો આવેલા છે. મોસ્ટ આઈએમપી આ ઘેટા સંવર્ધન કેન્દ્રો ક્યાં આવેલા છે તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. બરોબર. તો મોરબી છે, પાટણ છે, રાજકોટનું કયું છે, હિંગોળગઢ છે, ભાવનગરનું સિહોર છે, અમરેલીનું ચલાલા છે, કચ્છનું નલિયા છે, બનાસકાંઠાનું અસેડા છે અને દાંતીવાડા ખાતે આના સંવર્ધન કેન્દ્રો આવેલા છે. 1970ની અંદર ઘેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવેલી છે. બરોબર. આમ ગુજરાત ઘેટા ઊન વિકાસ નિગમ દ્વારા રાજ્યને ઊનની પેદાશોના વેચાણ માટેની એક બજાર વ્યવસ્થાની સગવડ પૂરી પાડવામાં આવી છે. તો આ મોસ્ટ આઈએમપી ડેટા છે, આ યાદ રાખવાનો છે. મોરબી છે, પાટણ છે, રાજકોટના હિંગોળગઢ છે, ભાવનગરનું સિહોર છે, અમરેલીનું ચલાલા છે, કચ્છના નલિયા, બનાસકાંઠાના અસેડા અને દાંતીવાડા ખાતે સંવર્ધન કેન્દ્ર છે. હવેલીયા મારવાડી ઘેટા, કયા? મારવાડી ઘેટા. બરોબર. તો મારવાડી ઘેટા જો ગુજરાતમાં ગાલીચા માટેનો સૌથી વધુ ઊન ઉત્પાદન કોઈ ઘેટાની જાત કરતી હોય તો મારવાડી ઘેટા છે. બરોબર. તો ઊનના ઉત્પાદનમાં સૌથી સારું ઊનનું ઉત્પાદન કરતું હોય એ ઘેટા પ્રજાતિ કઈ છે? તો મારવાડી. બરોબર. આમ કચ્છ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, અમરેલી જિલ્લામાં જોવા મળે છે. તો આપણે જોઈએ તો કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારની અંદર જોવા મળે છે. રાજસ્થાનમાં જોવા મળતી મારવાડી ઘેટાનું સંયુક્ત રીતે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવેલી છે. બરોબર. તો મારવાડી ઘેટા આપણને કઈ જગ્યાએ જોવા મળી એ ખાસ યાદ રાખવાનું છે કે કચ્છની અંદર આપણને જોવા મળી છે. બરોબર. કચ્છની અંદર આપણને જોવા મળી છે મારવાડી ઘેટા. બરોબર. પછી ભાવનગરની અંદર, અમરેલીની અંદર, એમ રાજસ્થાનની અંદર પણ મારવાડી ઘેટાનો સૌથી વધુ ઊન મારવાડી ઘેટાનો આપણને જોવા મળે છે. બરોબર. તો આ રીતે મારવાડી ઘેટાઓ આપણે પ્રજાતિ કઈ કઈ જગ્યાએ જોવા મળી છે એની વાત કરી કે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. ખાસ રાજસ્થાનના બાડમેર છે, જાલોર છે, જોધપુર છે. બરોબર. મારવાડ વિસ્તારની અંદર અજમેર, ઉદયપુર જિલ્લો છે, ત્યાં સૌથી વધુ આપણે આ મારવાડી ઘેટાઓનો ચલણ જોવા મળતું હોય છે. બરોબર. મારવાડી એક નાનું ઘેટું છે જે સુકાઈને લગભગ એમ કહેવાય કે 60 સેમી શરીર સફેદ અને કાળો ચહેરો હોય છે.
અને તે એક પોલ્ડ જાતિનો છે. કયા જાતિનો છે? પોલ્ડ જાતિનો છે, બરોબર. 1.8 કિલોગ્રામ સરેરાશ વજન ધરાવે છે ફ્લીસનું, બરોબર. તો આ ઊન સાથે 1.8 કિલોગ્રામ સરેરાશનું વજન હોય છે, અને સ્પેશિયલી ઊન માટે જ આને ઉછેરવામાં આવે છે. સાના માટે ઉછેરવામાં આવે છે? ઊન માટે. આ ઓલાદ કાળું માથું ધરાવતું હોય છે, પશ્ચિમ ઘેટાની મળતી આવે છે. આ ઓલાદની પ્રબળ સહન શક્તિના કારણે તેઓ વારંવાર પડતા દુષ્કાળ સામે પણ સ્થળાંતર કરવામાં ઘણા ઉપયોગી હોય છે, બરોબર. તે લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકે છે. મારવાડી ઘેટા એ લૈરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો કાળું માથું ધરાવે છે, પશ્ચિમ ઘેટાની મળતી આવે છે, પ્રબળ સહન શક્તિ છે, દુષ્કાળ પડતા હોય સામે સ્થળાંતર પણ કરી શકે છે, બરોબર. મારવાડી ઘેટાને આપણે લૈરા તરીકે પણ ઓળખીએ. આના ઊનનું વજન 1.8 કિલોગ્રામ હોય છે. ચલો પાટણવાળી ઘેટા, હવે લે પાટણવાળી ઘેટા. પાટણવાળી ઘેટા આપણને જુનાગઢ છે, અમરેલી છે, જામનગર છે, પોરબંદર છે, બનાસકાંઠા છે, પાટણ છે, ભાવનગર છે, મહેસાણા જિલ્લાની અંદર બનાસ અને સરસ્વતી નદીના મેદાન વિસ્તારની અંદર ઉછેરવામાં આવે છે, બરોબર. એટલે પાટણવાળા મેન તો પાટણવાળા જે આજુબાજુ વિસ્તાર છે, જે બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પટ જે છે, બરોબર, વઢિયાર છે, તેમાં જોવા મળે છે. પાટણવાળી ઘેટા ઊન માટે ઉચ્ચ પ્રકારના મધ્યમ અને ઉચ્ચ પ્રકારના ઊન માટે એને જાણીતા છે. લાંબા અંતર સુધી આ સ્થળાંતર કરી શકે છે, સોરી લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકતા નથી. અને આ ઓલાદ તેમના રોમન આકારના નાક તથા મોઢા, ગળા સુધી અને ચારે પગ ઢીંચણ થી નીચે કથ્થાઈ ઘેરા રંગ માટે જાણીતા છે. તો ઘેટા શિંગડા વગરના હોય છે, ખાસ યાદ રાખવાનું છે. આ ઘેટા શિંગડા વગરના હોય છે. ફરીથી વાત કરીએ તો આ ઘેટા આપણે ક્યાં જોવા મળે છે? તો પોરબંદર, જામનગર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, ભાવનગર, મહેસાણા, બનાસ, સરસ્વતી મેદાનના વિસ્તારની અંદર જોવા મળે છે. મધ્યમ તથા ઉચ્ચ પ્રકારના પાટણવાળી ઘેટાના ઊન માટે જાણીતા છે. લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકતા નથી. અને રોમન આકારનું નાક મોઢાની ગળા સુધી, ચારે પગ ઢીંચણથી નીચે કથ્થાઈ ઘેરા રંગ સુધી છે, બરોબર. ઘેટા શિંગડા વગરના હોય છે, બરોબર. ચલો હવે લઈએ પાંચાલી ઘેટા, જેને હાલ રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, મોસ્ટ આઈએમપી છે. સુરેન્દ્રનગરનો વિસ્તાર કહેવાય છે પાંચાલ વિસ્તાર. સુરેન્દ્રનગરનો વિસ્તાર કયો કહેવાય છે? પાંચાલ વિસ્તાર. આ ઘેટાને બ્રીડિંગ ટ્રેક હોવાથી તેને પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. બ્રીડિંગ ટ્રેક હોવાથી તેને પાંચાલી તરીકે ઓળખવામાં આવે છે. પાંચાલી ઘેટા જે સ્થાનિક કક્ષાએ તેને ડુમ્મા ઘેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઘેટા સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, રાજકોટ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, અમરેલી છે વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. આ ઘેટાનું કદ, વજન એ મારવાડી અને પાટણવાળી ઘેટા કરતા કેવું હોય છે? વધારે હોય છે. આનું વજન અને કદ એના કરતા વધારે હોય છે. આ ઘેટા પ્રતિદિન 1.25 લિટર જેટલું દૂધ આપતા હોય છે. કેટલા લિટર દૂધ આપે છે? 1.25 લિટર. ફરીથી જોઈએ તો સુરેન્દ્રનગરના પાંચાલ જેવા વિસ્તારમાં જોવા મળે છે. બ્રીડિંગ ટ્રેક હોવાથી તે પાંચાલી તરીકે પણ ઓળખાય છે, બરોબર. ટુમ્મા ઘેટા તરીકે પણ ઓળખાય છે. આ ઘેટા સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી વગેરે જોવા મળે છે. આ ઘેટાનું કદ, વજન એ મારવાડી અને પાટણવાળી ઘેટા કરતા પણ કેવું હોય છે? વધુ હોય છે. આ પ્રતિદિન કેટલા લીટર દૂધ આપે છે? આપણે 1.25 લિટર દૂધ આપે છે. હાલ આને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે ગુજરાતની, બરોબર. ચલો હવે હોર્સ ની વાત કરીએ, ઘોડાઓ ની વાત કરીએ, બરોબર. ચલો હવે ઘોડાના ઉપયોગ મુખ્યત્વે સલામતી દળ અને ઘોડેસવાર પોલીસ દળ દ્વારા કરવામાં આવે છે. ઘોડાની સંખ્યા બાબતે ગુજરાતનું સ્થાન દેશમાં કયા ક્રમે છે? પાંચમું છે. આપણને ખબર છે કે SRPF હોય કે બીજે કોઈ પોલીસ ફોર્સ હોય, એનો યુઝ પેટ્રોલિંગ માટે કરતા હોય છે, બરોબર. સલામતી દળ અથવા ઘોડેસવાર પોલીસ દળ દ્વારા આ ઉછેર કરવામાં આવે છે. વધારે ઘોડાની સંખ્યામાં ગુજરાતનો ક્રમ કયા નંબરનો છે? પાંચમો ક્રમ છે. ગુજરાતમાં ઘોડા મુખ્યત્વે કેટલી જાતો જોવા મળે છે? ત્રણ. ગુજરાતની અંદર કેટલી જાત જોવા મળે છે? ત્રણ. એક છે કાઠિયાવાડી, બીજી મારવાડી, કચ્છી સિંધી. કાઠિયાવાડી ઘોડા મુખ્યત્વે જોવા મળે છે. હાલ આ કચ્છી સિંધી ઘોડાને પણ રાષ્ટ્રીય માન્યતા મળી છે, બરોબર.
કાઠિયાવાડ કાઠી ગોળા કહીએ છીએ, સૌરાષ્ટ્રમાં મારવાડી ગોળા, ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સિંધી ગોળા મુખ્યત્વે કચ્છમાં જોવા મળે છે. ગુજરાતના રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા કચ્છના સિંધી અને કાઠિયાવાડી ગોળાને રાષ્ટ્રીય માન્યતા હાલ પ્રાપ્ત કરવામાં આવી છે. મોસ્ટ ટાઈમ બી ડેટા યાદ રાખવાનો છે કે ત્રણ જાતો છે, કાઠિયાવાડી, મારવાડી, કચ્છી સિંધી, બરોબર. અને ઉત્તર ગુજરાતમાં આપણે જોવા મળે છે કયા ગોળા, કાઠિયાવાડી, સોરી કચ્છી સિંધી, અને કચ્છમાં જોવા મળે છે. ગુજરાતમાં હાલ આ લોકોના રાષ્ટ્રીય માન્યતાનો દરજ્જો મળ્યો છે, બરોબર. કચ્છી સિંધી ગોળા હાલ રાષ્ટ્રીય માન્યતાનો દરજ્જો મળ્યો છે. કચ્છી સિંધી ગોળા ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના જેસલમેર તથા બાડમેર જિલ્લામાં જોવા મળે છે. ગોળાની આ જાત એ રેગિસ્તાની ગોળા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી કચ્છી સિંધી ગોળાને સંયુક્ત રીતે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા તેને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવેલી છે. ફરીથી જોઈએ તો જેસલમેરમાં જોવા મળે, બાડમેરમાં જોવા મળે, કચ્છમાં જોવા મળે છે. રેગિસ્તાની ગોળા તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે ગુજરાત રાજસ્થાનમાં ખાસ કચ્છી સિંધી ગોળાને સંયુક્ત રીતે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, બરોબર. ચલો કાઠિયાવાડી ગોળા, કાઠી ગોળા ગુજરાતમાં કાઠિયાવાડી ગોળા તરીકે કાઠિયાવાડ દ્વીપકલ્પ પ્રદેશમાં જોવા મળે છે. આ જાતિના ગોળાને આપણે કાઠી સમુદાયના લોકો સાથે સંકળાયેલા જોવા મળે છે. કઈ સમુદાયના? કાઠી. એમ કહેવાય છે મહારાણા પ્રતાપનો જે ચેતક હતો એ કાઠી ગોળો હતો. કયો ગોળો હતો? કાઠી. કાઠિયાવાડી ગોળાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મોસ્ટ ટાઈમ બી વેરાવળ અને રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું છે, બરોબર. તો કાઠિયાવાડી ગોળાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એક વેરાવળ અને બીજું વિંછિયાની અંદર આવેલું છે, બરોબર. તો અહીંયા જોઈએ ગુજરાતમાં કાઠિયાવાડી ગોળા કાઠિયાવાડી દ્વીપકલ્પ પ્રદેશની અંદર જોવા મળે છે. આ જાતિના ગોળાઓ આપણને કાઠી સમુદાયના લોકો સાથે સંકળાયેલા જોવા મળે છે, બરોબર. કાઠિયાવાડી ગોળાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો વેરાવળ અને વિંછિયામાં આવેલું છે, બરોબર. ચલો, કાઠિયાવાડી ગોળો એ સૌથી વધુ બુદ્ધિશાળી, પ્રેમાળ, નાની ઉંમરે તાલીમ ગ્રહણ કરે તેવા, પોતાના માલિકને વફાદાર, તેના સતર્કતા, ધીરજ અને રેવાલ ચાલ માટે જાણીતા છે, બરોબર. સમગ્ર ભારતની અંદર કાઠિયાવાડી ગોળાની જાત તમામ ગોળા પૈકી પ્રાચીન અને શુદ્ધ જાત તરીકે સ્વીકારવામાં આવેલી છે. તેનું સંવર્ધન વિસ્તાર ગુજરાતનો કયો છે વિસ્તાર? સૌરાષ્ટ્ર વિસ્તાર છે, અને જે પાંચાળ નામથી પણ ઓળખાય છે, બરોબર. સૌથી બુદ્ધિશાળી અને સૌથી ચપળ જાત છે આ ગોળાની, બરોબર. અને જલ્દી તાલીમ ગ્રહણ કરતી જાત છે. ચલો, હવે ઊંટની વાત કરીએ. ઊંટને રણનું શું કહેવામાં આવે છે? આપણને બધાને ખબર છે, જહાજ છે. ઊંટ એ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે, બરોબર. ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. ઊંટના ખાસ ગુણો જેવા કે ગરમ, દુષ્કાળગ્રસ્ત રણ વિસ્તારમાં અન્ય પાલતુ પ્રાણીઓ કરતા ચડિયાતા સાબિત કરે છે. ઉપરાંત ભાર વહન અને ખેતીની પ્રવૃત્તિ માટે પણ ઊંટ એ શક્તિનો સ્ત્રોત છે. ગુજરાતમાં સૂકા અને સરહદી વિસ્તારની અંદર ઊંટનો ઉપયોગ ખાસ થાય છે સવારી માટે. આપણે BSF જવાનો પણ ઊંટનો યુઝ કરી છે સરહદી વિસ્તારની અંદર પેટ્રોલિંગ માટે, બરોબર. અને ગુજરાતમાં મુખ્યત્વે કચ્છ છે, પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, ત્યાં ઊંટ વધુ જોવા મળે છે. કચ્છ જિલ્લામાં ઢોરી, ગોરી નહીં પણ ઢોરી, કચ્છ જિલ્લાના ઢોરી ખાતે ઊંટનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. કચ્છ જિલ્લાના ઢોરી ખાતે ઊંટનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે, બરોબર. કચ્છની અંદર ખારાઈ ઊંટ જોવા મળે છે, જેને તરવૈયા ઊંટ કહીએ છે, તેને હાલ રાષ્ટ્રીય માન્યતા પણ મળેલી છે. તરવૈયા ઊંટ કહેવાય છે કારણ કે આ દરિયાની અંદર દૂર સુધી જવાની ક્ષમતા ધરાવી છે, અને મેંગ્રુઝ ખાવા માટે દરિયાની અંદર છેક સુધી જતા હોય છે. તો આને આપણે તરવૈયા ઊંટ તરીકે પણ ઓળખીએ છીએ, ખારાઈ ઊંટ તરીકે પણ ઓળખીએ છીએ, જે કચ્છની અંદર મિનિમમ 800 જેટલી સંખ્યાની અંદર હાલ આપણે કચ્છમાં જ ગુજરાતમાં ખાલી જોવા મળે છે, બરોબર. જે માત્ર અત્યારે આપણે ક્યાં જોવા મળે છે? કચ્છની અંદર જોવા મળે છે, બરોબર. તો રણનું જહાજ કોણ કહીએ છીએ આપણે? ઊંટને કહીએ છીએ, બરોબર. કચ્છની સરહદ ડેરી છે તે ઊંટડીનું દૂધ પેકેજિંગ કરીને આપો છો,
બરોબર, ઊંટડી નું દૂધ વેચે છે. આ એકમાત્ર ડેરી છે જે ઊંટડી નું દૂધ વેચતી હોય, બરોબર, સરહદ ડેરી. ઊંટની સંખ્યા બાબતે ગુજરાતનું સ્થાન દેશમાં બીજું છે. ઊંટડીના દૂધનો ઉપયોગ કેન્સર અને ડાયાબિટીસની દવા બનાવવા માટે થાય છે, બરોબર, કેન્સર અને ડાયાબિટીસની દવા માટે થાય છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જેને આપણે કહીએ GCMMF, અમૂલ કચ્છની સરહદ ડેરી ખાતે ઊંટડીના દૂધનો અમૂલ ઉત્પાદન કરવામાં આવે છે, બરોબર, દૂધનો હાલ ઉત્પાદન કરવામાં આવે છે. જે મેં હાલ તમને વાત કરી છે, જે કેન્સર અને ડાયાબિટીસની દવા બનાવવા ખાસ કામમાં આવે છે, તેનું સ્થાન દેશમાં ઊંટડીનું, બરોબર, બીજું છે. ગુજરાતનું સ્થાન કયું છે? બીજું છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો કાર્તિયોગનો મેળો છે, જે ઊંટની ત્યાં શું થાય છે? લેવેચ થાય છે. ઊંટની લેવેચ ક્યાં થાય છે ભાઈ? સિદ્ધપુર ખાતે થાય છે. ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ, જેને તરવૈયા ઊંટ કહીએ છીએ આપણે, બરોબર, જેને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, બરોબર. તો આપણે હાલ જોયું કે તરવૈયા ઊંટ તરીકે પણ ઓળખાય છે ખારાઈ ઊંટ, આપણે કચ્છમાં જ જોવા મળે છે, બરોબર, જે કચ્છની કચ્છી ઊંટ અને તરવૈયા ઊંટ એટલે ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. ઊંટનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ડોરી ગામે આવેલું છે, બરોબર. કચ્છના કયા ગામે આવેલું છે? ડોરી ગામે આવેલું છે. સિદ્ધપુર ખાતે આપણને જોવા મળે છે કાર્તિકી પૂર્ણિમાનો જે મેળો, બીજો પુષ્કરનો મેળો થાય છે, ત્યાં ઊંટની લેવેચ થાય છે. આપણને ત્યાં સૌથી ભારતનો મોટા મોટો મેળો થાય છે. કઈ જગ્યાએ થાય છે? પુષ્કર. અને સરહદ ડેરી આનું દૂધ પણ વેચે છે, બરોબર. ઊંટ એ આંકડા સિવાય બધી જ વનસ્પતિ ખાતી હોય છે, આંકડા સિવાય બધી જ વનસ્પતિઓ ખાતી હોય છે ઊંટ, એટલા માટે આનું દૂધ સર્વશ્રેષ્ઠ ગણાય છે. બે દરેક વનસ્પતિ આ ઊંટ ખાવામાં ખાતી હોય છે, જેથી કરીને દરેક વિટામિન આપણને મળી રહેતા હોય છે, બરોબર. ચલો, કચ્છી ઊંટ. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ઊંટ જોવા મળતા હોવાથી ઊંટને કચ્છી ઊંટ તરીકે ઓળખવામાં આવે છે. કયા વિસ્તારની અંદર? કચ્છ, બરોબર. ગુજરાતમાં મુખ્યત્વે કચ્છ બનાસકાંઠા જિલ્લાની અંદર ઊંટ જોવા મળે છે. કચ્છી ઓલાદ ઊંટ એ બિકાનેરી અને મારવાડી ઓલાદના સાથે મળતી આવે છે. આ ઓલાદના ઊંટનો રંગ કેવો હોય છે? કથ્થાઈ હોય છે, ગરદન પાતળી હોય છે, મોઢું કાન નાના હોય છે. કચ્છી ઊંટ એ 6-7 લીટર જેટલું દૂધ ઉત્પાદન આપે છે. આ ઊંટ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે 1600 કિલોગ્રામ જેટલું વજન પણ ઉપાડી શકે છે, બરોબર. તો અહીંયા જોઈએ કે કચ્છી ઊંટ છે 6-7 લીટર દૂધ આપે છે, બરોબર, ઉત્પાદન કરે છે. બીજું, આ ઊંટ 5 કિમી પ્રતિ કલાકના ઝડપથી કેટલા કિલોગ્રામનું વજન ઊંચું કરી શકે છે? 6 કિલોગ્રામ જેટલું વજન પણ ઉપાડી શકે છે. તો મોસ્ટ આઈએમપી આ ડેટા યાદ રાખવાનો છે. કચ્છના ઢોરી ગામે આનું સંવર્ધન કેન્દ્ર છે. હવે તલાટીની અંદર જે પ્રશ્ન પૂછાયેલો છે એ પ્રશ્ન આપણે જોઈશું. હવે ખારાઈ ઊંટ, કયા ઊંટ? ખારાઈ ઊંટ, જેને આપણે તરવૈયા તરીકે પણ ઓળખાય છે, બરોબર. તલાટીની એક્ઝામ મોસ્ટ ટાઈમ બી પૂછાયેલો પ્રશ્ન છે. વિશ્વમાં ખારાઈ ઊંટ માત્ર કચ્છની અંદર જ જોવા મળે છે. ખારાઈ ઊંટ માત્ર કયો જોવા મળે? કચ્છની અંદર. 2016 કેન્દ્ર સરકાર દ્વારા ઊંટની 9મી ઓલાદ તરીકે પણ ખારાઈ ઊંટની માન્યતા આપવામાં આવી છે. તો મોસ્ટ આઈએમપી 2016 ની અંદર આ 9મી ઓલાદ તરીકેની આને માન્યતા મળેલી છે ખારાઈ ઊંટના કેન્દ્ર સરકાર દ્વારા, બરોબર. જે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્જેશન ઓફ નેચર, બરોબર, શ્રેણી મુજબ આને ભયગ્રસ્ત યાદીમાં મૂકવામાં આવ્યું છે. ખારાઈ ઊંટને કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે? ભયગ્રસ્ત. કચ્છની અંદર આપણે 800-900 ઊંટની સંખ્યા જોવા મળે છે, બરોબર, માત્ર. તો વિશ્વમાં ખારાઈ ઊંટ જઈએ તો કચ્છમાં જ જોવા મળે છે માત્ર, બરોબર. તરવૈયા ઊંટ તરીકે ઓળખાય છે. 2016 કેન્દ્ર સરકાર દ્વારા ઊંટની આ 9મી ઓલાદની માન્યતા મળેલી છે, બરોબર. હાલ ખારાઈ ઊંટ IUCN ની કઈ લિસ્ટમાં છે? તો ભયગ્રસ્તની લિસ્ટમાં છે, બરોબર. IUCN નું વડું મથક કઈ જગ્યાએ છે? તો ગ્રેટ સ્વિટ્ઝરલેન્ડ ની અંદર છે, બરોબર. ચલો, આ ઊંટ દરિયામાં કલાકો સુધી તરી શકે છે. ભાઈ, આ IUCN નામની સંસ્થા છે એ રેડ ડેટા બુક જાહેર કરે છે,
જે ભયગ્રસ્ત હોય અથવા સંકટગ્રસ્ત હોય અથવા લુપ્ત પ્રાય હોય તો વનસ્પતિ અથવા પ્રાણીઓના ડેટા જાહેર કરે છે. એ બુકનું નામ છે રેડ ડેટા બુક્સ. બરોબર, ગ્લેન્ડ નામની જગ્યાએ આયુષ્યની અંદર આયુષ્યનું મુખ્ય મથક છે. બરોબર, તો ભાઈ આ જે આયુષ્યન છે બરોબર એ જાહેર કરે છે, જેની સ્થાપના 5 ઓક્ટોબર 1948 ના દિવસે થયેલી છે. બરોબર, અને આપણને ખબર છે ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ નું જે ગ્લેન્ડ છે, આ ગ્લેન્ડ ની અંદર આનું મુખ્ય મથક છે. બરોબર, 5 ઓક્ટોબર 1948 ની અંદર સ્થાપના થઈ છે. રેડ ડેટા બુક જાહેર કરે છે. શું જાહેર કરે છે? રેડ ડેટા બુક જાહેર કરે છે, જેમાં ભયગ્રસ્ત હોય, સંકટગ્રસ્ત હોય, વિનાશહારી હોય, આ બધા ડેટા જાહેર કરતી હોય છે. બરોબર, તો સમુદ્રના તરવૈયાની આને ઉપમા મળેલી, જે મેં પહેલા જ કીધું તરવૈયા ઊંટ તરીકે ઓળખાય છે. બરોબર, ખારા ઊંટ ઉષ્ણ કટિબંધીય આબોહવાના આધારે પ્રાણી છે. હવે આ સમુદ્રની અંદર શું ખાવા જતી હોય છે? ખાસ તો મેંગ્રુવ્સ. બરોબર, અને ઉષ્ણ કટિબંધીય આબોહવા આધારિત આ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં ઊંડની આ પ્રજાતિ કચ્છ જિલ્લાના અબડાસામાં જોવા મળે છે, લખપતમાં જોવા મળે છે, મુદ્રામાં જોવા મળે છે અને ભચાઉના સુરજબારી વિસ્તારની અંદર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર મોરબી કચ્છ સુધી આપણને જોવા મળે છે. અબડાસા તાલુકાના ચેરિયા બેટવાળો કાંઠો, અહીંયા યાદ રાખવાનો છે, ચેરિયા બેટવાળો કાંઠો આ ઊંટના ઉછેર માટે સૌથી વધુ અનુકૂળ છે. તો અબડાસાની અંદર ચેરિયા બેટ આવેલો છે, આ બેટ નો કાંઠો એના માટે સૌથી વધુ ઉપયોગી છે. બરોબર, જે બેટ વાળો કાંઠો આ ઊંટના ઉછેર માટે સૌથી વધુ અનુકૂળ છે. આ તલાટીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ખારા ઊંટ વિશે, અને યુપીએસસી ની અંદર પણ પૂછાઈ ગયેલો છે. બરોબર, એટલે આપણે યાદ રાખવાનું રહેશે. ખારા ઊંટ મુખ્યત્વે ખોરાક માટે મેંગ્રુવ્સ, મેંગ્રુવ્સ એટલે આપણે જેને ચેર કહીએ છીએ, બરોબર, ચેર નો ઉપયોગ કરે છે, આધાર રાખે છે. દરિયા કિનારે વિસ્તારે જે જોવા મળતા મીઠા અગરની સંખ્યા વધતા સમયાંતરે ગીચ અને ફળદ્રુપ મેંગ્રુવ ક્ષેત્રનો શું થયો છે? નાશ થયો છે. કચ્છના અખાત અને સૌરાષ્ટ્રના ઉત્તરમાં આવેલા દરિયા કિનારો, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય તરીકે જાહેર થતા તે વિસ્તારમાં આવતા મેંગ્રુવ્સના જંગલો ખારા ઊંટને ચરાવવા પર પણ શું મૂકવામાં આવ્યું છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આમ યોગ્ય ખોરાકનો અભાવ હોવાથી તેની સંખ્યામાં થતા ઘટાડાનું મુખ્ય કારણ છે. બરોબર, તો હાલ જોઈએ છે આપણે કે ભાઈ જે આ બધા વિસ્તારની અંદર મીઠા ઉગાડવાની પણ પ્રવૃત્તિઓ વધી છે. બરોબર, મીઠાનું પણ ચલણ વધ્યું છે ઉગાડવાની, અને બીજું કે મીઠાગરની સંખ્યા વધતા સમયાંતરે ગીચ અને ફળદ્રુપતા મેંગ્રુવ્સનો જે ક્ષેત્ર છે એ નાશ થયો છે. બરોબર, અને કચ્છના અખાત અને સૌરાષ્ટ્રના ઉત્તરમાં આવેલા જે દરિયા કિનારો છે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક ને આ બધા જે અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાનો જે સ્થાપવામાં આવેલા છે, જેના કારણે ઊંટની ચરાવા પર પણ અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ યોગ્ય ખોરાકના અભાવના કારણે એમ કહેવાય છે કે આની સંખ્યામાં પણ એક ઘટાડાનું આ મુખ્ય કારણ હોય શકે છે. હવે ગધેડાની વાત કરીએ, ડોંકી. ગુજરાતમાં હાલ આની ગધેડા બાદ કચ્છી ગધેડા રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા તેને માન્ય પ્રાપ્ત કરતું આ બીજી જાત છે. બરોબર, હાલ આની ગંધર્વ કહેવાય છે, જે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. એ પછી જો બીજી કોઈ જાત હોય જે રાષ્ટ્રીય માન્યતા મળેલી છે એ જાત છે, બીજી કોઈ જાત હોય તો કચ્છી ગધેડાઓની મળેલી છે. બરોબર, તો કચ્છી ગંધર્વ છે જેને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે. ભારતમાં હિમાચલના સ્પીતિ પછી આ ત્રીજી જાત છે. ભારતની આ હિમાચલના સ્પીતિ પછી ત્રીજી જાત છે જે ગંધર્વ, જો ગંધર્વની જાતને માન્યતા મળેલી હોય, અને ગુજરાતના આ હાલારી ગંધર્વ પછી કચ્છી ગંધર્વ છે જેને માન્યતા મળેલી છે. ચલો હાલારી ગંધર્વની વાત કરીએ. બરોબર, તો હાલારી ગધેડાની સૌથી મોટી વિશેષતા તેની શું છે? ઊંચાઈ છે. બરોબર, સૌથી મોટી વિશેષતા શું છે? એની ઊંચાઈ છે. સામાન્ય ગધેડા કરતા આની ઊંચાઈ વધુ હોય છે, એટલે દૂરથી જોતા જ આપણે કેવા લાગી છે? ઘોડા જેવા લાગી છે. બરોબર, દૂરથી જોતા આપણે કેવા લાગી છે? ઘોડા જેવા. વિશ્વમાં જોવા મળતી ગધેડાની 175 થી વધુ પ્રજાતિઓમાં માત્ર હાલારી ગધેડા સંપૂર્ણ સફેદ રંગના જોવા મળી છે.
બરોબર તો જે 175 પ્રજાતિઓ છે એમાંથી હાલારી ગધેડા સૌથી વધુ આપણે કેવા સફેદ રંગના જોવા મળે છે. હાલારી ગધેડા દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે. આ ગધેડાનો ઉપયોગ ઈંટના ભઠ્ઠામાં બાંધકામ, રેતી અને કાંકરીના વહન માટે પણ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે કે હાલારી ગધેડાની સૌથી વધુ વિશેષતા શું છે, તેની ઊંચાઈ છે. સામાન્ય ગધેડા કરતા એટલે દૂરથી જોઈએ તો ઘોડા જેવા આપણને દેખાય છે, બરોબર. વિશ્વમાં જોવા મળતા 175 પ્રજાતિની અંદર આ સંપૂર્ણ સફેદ રંગને એકમાત્ર આ જોવા મળે છે. અને અલગ અલગ વિસ્તારની અંદર આપણે આ ગધેડા ઉપયોગ ઈંટના ભઠ્ઠામાં બાંધકામ, રેતી અને કાંકરીના વહન માટે ઉપયોગ થાય છે. હવે હાલાર પ્રદેશ એટલે કયો? જામનગર વિસ્તાર હાલાર કહેવાતો. જામનગર વિસ્તાર હાલાર માટે યુઝ થાય છે. દેવભૂમિ દ્વારકાનો થોડો વિસ્તાર આવી જાય એની અંદર, અને થોડો વિસ્તાર પોરબંદરનો, બરોબર. હાલારી પાઘડી પણ સૌથી વધુ પ્રખ્યાત છે. હાલારી પાઘડી તો ખાસ મોસ્ટ ટાઈમ બી યાદ રાખવાનું છે. હવે લઈએ કચ્છી ગંધર્વ, બરોબર. કચ્છની ઓલાદની વાત કરી તો કચ્છી ગધેડા એક સમયે કુંભાર અને માલધારી સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આને ઉછેરવામાં આવતો હતો. તો કુંભાર અને માલધારી સમાજ દ્વારા આને ખૂબ મોટી સંખ્યાની અંદર આને ઉછેરવામાં આવતો હતો. આ ગધેડાની વિશેષતા એ છે કે ઉનાળાની 50 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાનમાં રહીને પણ મીઠા રણના આરામથી ચાલી શકે એવા કચ્છી ગધેડાઓ છે, બરોબર. 50 ડિગ્રી તાપમાનની અંદર પણ આરામથી આ ગધેડા જે છે ગંધર્વ છે એ ચાલી શકે એવા છે, બરોબર. અને આ ઉપરાંત મીઠા પોતાની પીઠ ઉપર 1 ક્વિન્ટલ થી પણ વધુ વજન લઈને પહાડ પણ ચાલી શકે છે, બરોબર. 1 ક્વિન્ટલ થી વધુ વજન લઈને પહાડ પણ ચડી જાય છે. પાવાગઢ છે, શેત્રુંજય છે, જૂનાગઢ છે, આ પહાડોની ઊંચાઈ પર માલ સામાન વહન માટે કચ્છી ગધેડાનો ઉપયોગ પણ થાય છે. આમ કચ્છી ગધેડાની વસ્તી આશરે 3000 થી લઈને 4000 જેટલી છે. કેટલી છે? આશરે 3000 થી લઈને 4000 જેટલી આની ટોટલી આની વસ્તી છે. ફરીથી જોઈએ તો કચ્છી ગધેડાઓ એક સમય કુંભાર અને માલધારી સમાજ દ્વારા આપણે ખૂબ મોટી સંખ્યામાં ઉછેરવામાં આવતા હતા. આ ગધેડાની વિશેષતા એ છે કે ઉનાળામાં આપણે 50 ડિગ્રી થી પણ વધુ તાપમાનમાં રહીને મીઠાના રણમાં આરામથી ચાલી શકે છે. કચ્છી ગધેડા ઉપરાંત પોતાના પીઠ પર 1 ક્વિન્ટલ થી પણ વધુ વજન સાથે પહાડ પર ચડી જાય છે. આમ પાવાગઢ છે, શેત્રુંજય છે, જૂનાગઢ જે પહાડની ઊંચાઈ પર આવેલા માલ સામાન વહન ક્ષમતા એ કચ્છી ગધેડાઓની વધુ છે. તેથી આ ગધેડાની વસ્તી આપણે જોઈએ તો 3000 થી લઈ 4000 જેટલી છે, બરોબર. સૌથી વધુ મહત્વનો આટલો ટોપિક છે. આટલા ડીપમાં તમને કોઈ કોઈ લેક્ચર ની અંદર નહીં જોવા મળે. નાનામાં નાનો એક શું કહેવાય, દરેક વિશેષતાઓ આપણે આવરી લીધી છે જેટલી બને ત્યાં સુધી, બરોબર. કચ્છના માટી કામ કરતા કુંભાર, કારીગરો અને માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરે છે, બરોબર. માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે કુંભાર કારીગરો માટે. અને ઉપરાંત પચ્છમ, અબડાસા, લખપત ખેડૂતો પોતાની ખેતીમાં ખેડ અને આખર ખેડના કચ્છી ગધેડાનો ઉપયોગ કરતા જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાતો ગુજરાતનો સૌથી મોટો મેળો વોઠાનો મેળો એક ગધેડા અને પશુઓનો વેપાર માટે જાણીતો છે, બરોબર. તો વોઠાનો મેળો છે એ ગધેડા અને પશુઓના માટે જાણીતો છે. ભાઈ વોઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમા પર થાય છે. ધોળકા તાલુકામાં થાય છે અને 7 નદીઓનો સંગમ છે, જેને આપણે કહીએ છીએ હા માસા મેવા ખાસે. હા એટલે હાથમતી, મા એટલે માજુ, સા એટલે સાબર, મે એટલે મેસવો, વા એટલે વાત્રક, ખા એટલે ખારી, સે એટલે સેડી, બરોબર. તો ખાસ યાદ રાખવાનો વોઠામાં મેળો થાય છે ગધેડાની જ્યાં લેવેજ થાય છે, બરોબર. તો લખપતના ખેડૂતો પોતાના ખેતરમાં પણ આ કામ કરી છે કુંભાર કારીગરો. હવે છેલ્લે લઈએ મરઘા બતક ઉછેર.
ગુજરાતમાં આપણને સુરત, હિંમતનગર, મકરબા અમદાવાદમાં આવેલું છે, જુનાગઢ, દાહોદ અને વડોદરા ખાતે પ્રાદેશિક મરઘા સંવર્ધન કેન્દ્રો આવેલા છે. આ બધા કેન્દ્રો ખાતે મરઘાના વ્હાઇટ લેગહોર્ન જાતિનું સંવર્ધન કરવામાં આવશે. કઈ જાતિ છે? વ્હાઇટ લેગહોર્ન જાતિનું સંવર્ધન કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ બતક પાલન માટે પણ અનુકૂળ છે. ગુજરાતમાં વડોદરા છે, ભરૂચ છે, વલસાડ છે, સુરત છે, ત્યાં બતકનો ઉછેર કરવામાં આવે છે. આમ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો દ્વારા અંકલેશ્વરી મરઘા અને બસરા મરઘાની જાતને રાષ્ટ્રીયતા માન્યતા પ્રાપ્ત થયેલી છે. તો આના સેન્ટર યાદ રાખવાના છે, મરઘા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવેલા છે ગુજરાતમાં, બરોબર? તો ગુજરાતમાં સુરત, હિંમતનગર, મકરબા, જુનાગઢ, દાહોદ, વડોદરા ખાતે મરઘા સંવર્ધન કેન્દ્રો છે, બરોબર? વ્હાઇટ લેગહોર્ન જાતનું સંવર્ધન ત્યાં કરવામાં આવશે બધા કેન્દ્રો પર. દક્ષિણ ગુજરાતનો જોઈએ તો બતક પાલન માટે વડોદરા છે, ભરૂચ છે, વલસાડ, સુરત બતક ઉછેર માટે છે અને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે. તો મિત્રો, આ રીતે આપણે દરેક ટોપિક કવર કરી લીધા છે આજના લેક્ચરની અંદર, બરોબર? સરસ મજાના અને ટુ ધ પોઈન્ટ એક્ઝામની દ્રષ્ટિએ સૌથી વધુ પૂછાય એવા આપણે દરેક પોર્શન આમાં લઈ લીધા છે. દરેક આપણે માહિતી આમાં ઇન્ક્લુડ કરેલી છે, બરોબર? સંવર્ધન કેન્દ્રો ખાસ યાદ રાખવાના છે. ગુજરાતની અંદર આની સંખ્યા કેટલી છે, કઈ કઈ ઓલાદોને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે, બરોબર? તો દરેક તમારા એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ દરેક પ્રશ્નોનો આપણો સમાવેશ થઈ જાય એ દરેક માહિતી આ લેક્ચરની અંદર તમને જોવા મળશે. ફોરેસ્ટની એક્ઝામમાં ખાસ કામમાં આવશે. બીજી જીપીએસસી હોય કે કોઈ અધર એક્ઝામ તમે દેવા જશો એમાં આ વિડીયો તમારો ઉપયોગી થશે. તો આજના લેક્ચર આજે સુધી આપણે રવા દઈએ છે. તો તમને ખૂબ કામમાં આવશે આ લેક્ચર. તો આરામથી નોટબુક્સની અંદર જે તમને યોગ્ય લાગે એ ટોપિક્સો લખી દેશો. ઓકે, થેન્ક યુ.